अहंकार और परवशतानो पहली दिशाएं अविद्यादिकृत दोष ही अविद्या दोष ही अविद्या जन्म अस्मिता अस्मिता એટલે હું કઈ છું એનું અસ્મિતા ભજન મેં રાગ હે એ હું ને જે વસ્તુ અનુકૂળ હોય એના માટે રાગ એ અહંકારમાં જે કોઈ વસ્તુ પ્રતિકૂળ હોય દ્વેષ અને એવા રાગ દ્વેષ ને એવા રાગ દ્વેષ ને કે માણસ સતત ભયંકર ભયમાં જ હોય જેટલા રાગ દ્વેષ તીવ્ર એટલો માણસ ભય તીવ્ર કારણ કે બહુ તીવ્રતાથી કોઈ વસ્તુમાં આસક્તિ હોય એટલે મને ભય થાય કે જતું રહેશે તો લઈ જશે તો જતું રહેશે તો ચિંતા આવે રાતે ઊંઘ ના આવે આપણને આપણે બાળકમાં આસક્તિ હોય બે મિનિટ મોડો આવે આપણે ઊંચા નીચા થઈ જાય અને કોઈ વસ્તુ માટે આસક્તિ હોય સતત આપણે એના માટે ચિંતિત હોઈએ આસક્તિ ભય ઉત્પન્ન કરે અને દ્વેષ પણ ભય ઉત્પન્ન કરે દ્વેષ કેમ ભય ઉત્પન્ન કરે તો આવશે તો એટલે દ્વેષ એના સંયોગની શક્યતાથી ભય ઉત્પન્ન કરે અને રાગ વિયોગની શક્યતાથી ભય ઉત્પન્ન કરે ટૂંકમાં રાગ અને દ્વેષ બંને ભય ઉત્પન્ન કરે અને તેથી સામાન્ય મનુષ્યના બધાય કર્મ એનું બધું આચરણ આ રાગ દ્વેષ અને ભયથી સંચાલિત થતું હોય છે માણસ જે કંઈ કરતો હોય એ રાગથી દ્વેષથી કે ભયથી હંમેશા નિયંત્રિત થઈને કરતો હોય છે અને તેથી આ જીવ કેવો છે નિયંત્રિત છે પરવશ છે અને તેથી જન્મવું કે નહીં એ નક્કી કરવાની સ્વતંત્રતા પણ એને નથી વિચારને જે તો આપણે અહીંયા કંઈ જન્મ્યા હોત ભાવે તો જન્મ્યો આપણે આપણને કહ્યું હોત તો જુદું કર્યું ના હોત આપણે પરંતુ ક્યાં જન્મવું કેવી રીતે જન્મવું એ બધામાં કશામાં સ્વતંત્રતા નથી અને ક્યારે મરવું એની પણ કેટલા લોકો કોઈ માણસ મરવાના માંગે અને ખબર નહીં પડતી ક્યારે આવે અને કેટલા લોકો ભગવાન ઉઠાવી લે ઉઠાવી લે ઉઠાવી લે કદાચ ઉઠાવતો નથી હોતો ટૂંકમાં કોઈ વસ્તુમાં આપણે સ્વતંત્રતા નથી આ જીવ કેવો છે પરતંત્ર છે ઉપાધિ દેહ પણ મર્યાદિત ઇન્દ્રિયો પણ મર્યાદિત મન બુદ્ધિ પણ મર્યાદિત એની બધી શક્તિઓ મર્યાદિત જ્ઞાન શક્તિ મર્યાદિત ક્રિયાશક્તિ મર્યાદિત ઈચ્છાશક્તિ મર્યાદિત અને તેથી આ જગતના જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી આપણે સતત બધા નિયમોના આ નિયમોના નિયંત્રણમાં છે ભલે સરકારના નિયમોનું ક્યારેક ઉલ્લંઘન કરી નાખી જુદી વાત છે પરંતુ આ કુદરતના નિયમોનું કોઈ ઉલ્લંઘન ના કરે છે હું ઈચ્છું કે અત્યારે ઉડીને ત્યાં જતો રહું તો પણ ના થાય હું ગમે તે ઈચ્છું તો પણ આ જે શરીરની મન બુદ્ધિની મર્યાદાઓ છે એ મર્યાદાઓ તો હંમેશા મને નિયંત્રિત કરવાની છે એટલે કે અવશમ સૃજામી પુનઃ પુનઃ હા અવિદ્યા દોષહી પરવશીકૃતમ પ્રકૃતેહ વશાત સ્વભાવ વશાત પ્રકૃતિ જ્ઞાનિ ભૂતાનિ નિગ્રહ કેમ કરિષ્યતિ બધા પ્રાણીઓ પોતાની પ્રકૃતિ કે સ્વભાવનો વશ હોય છે એ જ મૂળ પ્રકૃતિ નહીતર કોઈ દુઃખી થવાનું તો પસંદ કરે જ નહીં જીવનમાં આપણે જો સ્વતંત્ર હોત તો કદાચ દુઃખી થવાનું પસંદ કરે કોઈને પસંદ કરે કોઈ વ્યાધિ તો કે મન નહીં જોઈએ જો મારા સંકલ્પ એવું ચાલતું હોત તો કે વૃદ્ધાવસ્થા નહીં જોઈએ વ્યાધિ નહીં જોઈએ ગરીબાઈ નહીં જોઈએ દુશ્મન નહીં જોઈએ દ્વેષ નહીં જોઈએ જે ના જો હજારો વસ્તુઓ આપણા માર્ગમાં આવતી હોય એ જ બતાવે છે કે આ બધું નક્કી કરવાની કોઈ સ્વતંત્રતા આપણને છે જ નહીં મનુષ્ય કેવો છે પરતંત્ર એ કેવું ક્યાંય પણ પરતંત્ર માણસ દુઃખ સુખ ના હોઈ શકે સર્વમ પરવશમ દુઃખમ જે પરવશતા છે ત્યાં દુઃખ છે ટૂંકમાં એટલે સ્વામિનારાયણ મહારાજ કે દુઃખમ 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 સુખમ દુઃખમ 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 સુખમ સમજે છે પરવશ કોઈ ક્ષણે આપણે પરવશતાને ભૂલી જઈએ હોય ઘણી વાર શું થાય કશીક વસ્તુમાં આપણું મન એવું પરોવાઈ જાય કે પરવશતાને ક્ષણભર ભૂલી જાય અને તે વખતે આપણે સુખનો અનુભવ કરીએ વળી પછી પરવશતા આવીને આપણો કબજો લઈ લે વળી પાછા દુઃખે આવી જાતનું જીવન છે મનુષ્યનું પછી તો પ્રશ્ન ઉપસ્થિત થાય ભગવાન આપે આવી રચના કરી એટલે શંકરાચાર્ય આગળ પ્રશ્ન પૂછે છે નવમા શ્લોકના અવતરણમાં તર્હિ તસ્ય તે પરમેશ્વરસ્ય ભૂતગ્રામમ વિષમમ વિદધતઃ તન્નિમિત્તાભ્યાં ધર્માધર્માભ્યાં સંબંધ સ્યાત્ ઇતિ
इदमाह भगवान। तस्यते परमेश्वरस्य भगवान, आप जो परमेश्वर छो, अने आपनी माया ने वश करीने वारंवार आ प्रकारे जगत ने रचना करो छो। इने बधा जगत में जे की प्राणियों ने पदार्थो रचाया ए बधा प्रकृति ने वश में होवाने कारण आपना वश में छे। इमने जे पोते छे होवानी कोई स्वतंत्रता नहीं, अने माटे माणस सुख दुख पड़तो होय ए पण परवश रीते पड़या करतो होय। तो तरही तस्यते परमेश्वरस्य भूतग्राम विषम विदधः भगवान। हमें बनायू तो आऊ शू काम बने, बदन सरखा केम ना बनावे। भगवान बदा ने जुदा जुदा बनावे, कोई ने धनवान बनावे, कोई ने गरीब बनावे, कोई ने सुखी बनावे, कोई ने दुखी बनावे, कोई ने तंदुरुस्त बनावे, कोई ने रोगिष्ठ बनावे। आम विषम भूतग्राम विदधः भगवान आपे आ जगत सर्जन तो करू, प्राणी पदार्थ नु सर्जन करू, वो बदे विषमता राखी, आप बदे पक्षपात करी रहा छो। भगवान कोईना प्रत्ये पक्षपात करे छे ने, जेमणे भगवान सुखी बनाव्या, समृद्ध बनाव्या, तंदुरस्त बनाव्या, ए सुखी लोगो छे केवा छे, अने बीजा केटला दुखी। आप तो महाराज पक्षपात करनारा छो, जे लोको सुखी छे एना प्रत्ये पक्षपात करो। अने चालो कोईने भले सुखी बनाव, तो बीजाने दुखी शू काम बनावे, कई थतुं नथी। क्रूरता आपना में भगवान शू छे, क्रूरता छे। आम आवी जाते हैं भगवान में आ प्रकार दोषो लागी जाए। एक तो निर्घृण्य अर्थात भगवान के वाचे क्रूरता, क्रूर छे। हवे लोको ने एमने दुखी बनाव्या, अने पछी एमने मळशुं छे राग पण छे, पक्षपात पण छे। आम पक्षपात ने क्रूरता आवी तो भगवान आपने शू आवुं तो आपे कर्युं। अने तो भाई आवुं करीए तो आपणे पाप लागे के ना लागे? कोई ने प्रत्ये पक्षपात करिए, बीजा प्रत्ये आपणे क्रूर रहीए, एवुं थवानुं? एक प्रत्ये पक्षपात करे एटले बीजा प्रत्ये क्रूरता थई ने? एकने माथी छीनवी लईने बीजाने आपीए, एकने नहीं आपे ने बीजाने आपीए, एटले एक बाजु पक्षपात पण आवे, क्रूरता पण आवे, आवुं पाપ કર્મ થાય છે। ટૂંકમાં ભગવાન આપે કદાચ સારું કશું કર્યું હોય તો પણ, ધારો કે ચાલો આપણે આપને એનું પણ ફળ મળે, અને પણ જે આ બધી આ દુઃખ આપણે રચ્યું અને એને કારણે જે વિષમતા આપણી રચી એને કારણે, એ તો અધર્મનું કાર્ય થયું। વૈષમ્ય અને નિર્ગુણ આ બધા તો આપ વિષમતાની રચના કરી, અને આવી જાતનું ક્રૂરતા વગેરે આપનો સ્વભાવ છે, માટે આપ પણ મોટા આપને આ બધાનું ફળ તો મળે જ ને। સર્જન કર્યું ભગવાને, અને આવું સર્જન કર્યું તો પછી એના માટે જવાબદાર કોણ? આપ જ ને। અને તો પછી આ જે બધું અધર્મનું કામ થયું, જે લોકો દુઃખી થયા, જે લોકો બધા પક્ષપાત થયો, અને એમ કરીને આપના પક્ષપાતને કારણે આ જે બધા જીવોને સહન કરવું પડે, એ માટે એ પાપ કર્મ કહેવાય, એ પાપ કરના પણ જવાબદાર કોણ? આપ છો। અને માટે ભગવાન આપ આ બધા પાપ પુણ્ય માટે જવાબદાર છો। તાભ્યામ ધર્માધર્માભ્યામ સંબંધ સ્યાત, તો ધર્મ અને અધર્મ પાપ અને પુણ્ય સાથે સંબંધ થાય, તો ભગવાન એ કેવા છે? જીવ છે। આપણે કેમ જીવાત્મા છે? કારણ કે આપણને ધર્મ અધર્મ સાથે, પાપ પુણ્ય સાથે સંબંધ છે। હું પાપી છું, પુણ્યશાળી છું વગેરે, ભગવાન પણ જાય તો પાપી ને પુણ્યશાળી હોય તો એ પણ કેવા બની ગયા? મોટા જીવ બની ગયા। તો ભગવાન એટલે પરમેશ્વરત્વ આપણું ઈશ્વરત્વ છે, એ ઈશ્વર આપણે કેમ કેમ કહો? જો બે વસ્તુ છે કે જીવનો જન્મ થાય એ હંમેશા કર્મના આધાર થતો હોય, અર્થાત કયા પ્રકારની ઉપાધિ મને પ્રાપ્ત થશે, હું ક્યાં જન્મીશ, આ બધું કોણ નક્કી કરે? મારું કર્મ। ભગવાન જયારે અવતાર ધારણ કરતો હોય ત્યારે કોઈ કર્મના પરિણામે અવતાર ધારણ ના કરે, એ સ્વતંત્ર રીતે પોતાની માયાને વશ કરીને અવતાર ધારણ કરે। પણ જો ભગવાન પણ આવી રીતે કર્મ, ભગવાન પણ જગતનું સર્જન કરવાને કારણે પુણ્ય પાપ કે ધર્મ અધર્મના ભાગીદાર થતા હોય, તો પછી આ કર્મ ભગવાનને પણ નડવાના, ટૂંકમાં ભગવાને પણ આ કર્મ પ્રમાણે સહન કરવું પડવાનું, એનો ભગવાન કેવા બની ગયા? કર્મના કર્મથી નિયંત્રિત, તો પછી ઈશ્વર ના કહેવાય। ઈશ્વર કોને કહેવાય? જે કોઈથી પણ નિયંત્રિત નથી। જીવ કેવો છે? સતત નિયંત્રિત છે પોતાના કર્મથી અને બધા જગતના નિયમોથી। ઈશ્વર કોને કહેવાય? જે હંમેશા સ્વતંત્ર છે, અર્થાત કોઈ વસ્તુથી બંધાયેલો ના હોય। પણ આ ધર્મ અધર્મ બી કર્મ કરવાને કારણે એ પણ જો પાપ પુણ્યથી બંધાયા હોય તો ઈશ્વર ના રહી શકે। એટલે ભગવાન એમ કહે છે, એનો ઉત્તર આપે ભગવાન 9મા શ્લોકમાં। ન
न च माम तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीन वदासीनम् असक्तं तेषु कर्मसु। न च माम तानि कर्माणि निबध्नन्ति धनञ्जय। हे धनंजय, आ सृष्टि स्थिति लय आ बदा कर्म हूँ करी रहो हूँ असर्जन करो छु। प्रकृति स्वाम अष्टभ्य विश्वजामी अहम एम के अहम कहवा जरूर नहीं। संस्कृत भाषा की अंदर विश्वजामी को अहम आ गए तो आए जो विश्वजामी अहम पुनः पुनः विश्वजामी पुनः पुनः हूँ वारंवार सर्जन कराया करूँ हूँ करूँ छू हूँ करूँ छू हूँ करूँ छू। आम पोते सर्जन करने यश कौन ले पोते ले तो तब सर्जन करता हो तो भाई यश अपने बदा भागीदार हो तो कहूँ नहीं। सर्जन कौन करे तो हूँ करूँ छू छता आ सर्जन की कोई प्रक्रिया से हूँ बंधाता नहीं। न च माम तानि कर्माणि निबध्नन्ति धनंजय। हे धनंजय, आ कोई कर्म मने इतने सर्जन पालन लेना कोई कर्म ने बंधन करता नहीं। केम नहीं? उदासीन वदासीनम। उदासीन जे असंग रीते जे बद्धा कर्म आसीनम आ बद्धा कर्म से उदासीन छु असंग छु असक्तम तेषु कर्मसु आ सर्व कर्म से आचरण केव छु असक्त छु असक्त अर्थात असंग छु अंत कूरदा कर्म से बंधाता नहीं। आम भगवान हवे बहुत सुंदर रहस्य आ बधु भगवान पोतानु रहस्य जाहिर थाय छे के सृष्टि नी सामे आपणे नजर करिए त्यारे भगवान केवो छे सर्जन करनार पालन करनार नियंता। तो भगवान सामे नजर करिए तो भगवान केवो छे सर्जन करनार करो पण केवो छे असंग छे। पछी आगळ भगवान सामे नजर करिए तो सर्जन नामनी कोई वस्तु नथी। जो त्रण वार आपणे पहेला शुं कह्युं माया ततमिदं सर्वम जगत अव्यक्त मूर्तिना। हे अर्जुन, मारा अव्यक्त स्वरूप वडे आ समग्र जगत में हूँ व्याप्त छु। ए भगवान कहू मारी प्रकृति ने वश कर वारंवार आ जगत नु सर्जन करू छु कल्पना क्षय नु विसर्जन करू छु अने कल्पना परामूळे विसर्जन करू छु। अंदेथी आ जगत मारू सर्जन छे मारी प्रकृति नु सर्जन छे अंदेथी ए द्वारा हूँ ज आ जगत में व्याप्त छु। पछी आगळ शुं कहे हूँ सर्जन करू छु तो खरो छता उदासीन छु अर्थात आ बधु केवु छे अध्यारोप छे सत्य नथी एम भगवान कहवा मांगे छे। अने छेल्ले शुं कहे छे हूँ एक छु आ कशुं छे ज नहीं। ई जे वस्तु त्यां बतावी ए ज भगवान अहीं बतावे। हवे आ श्लोक में शुं कहे छे आ जगत केवु छे मिथ्या छे एवुं होवाने कारणे हूँ कोई रीते एनाथी बंधातो नथी। जो सत्य सर्जन होत तो भगवान बंधायेलो छे। सर्जन सत्य होत तो कर्तृत्व पण सत्य होत अने भगवान कर्तृत्व सत्य होत तो एना धर्म अधर्म जरूर लागे होत एम होय तो भगवान में बंधायो होत। परंतु सर्जन करवा छता पण एनामां कर्तृत्व नथी अने एवुं होवाने कारणे ए कोई कर्मथी बंधातो नथी। ए समजावे भाष्य में कहे छे न च माम ईशम तानि भूतग्रामस्य विषम विसर्ग निमित्तानि कर्माणि निबध्नन्ति धनंजय। न च माम तानि कर्माणि निबध्नन्ति इमाम ईश्वरम हूँ जो ईश्वर छु आ तानि कर्माणि भूतग्रामस्य विषम विसर्ग निमित्तानि अर्थात आ जगत जो सर्जन कर्युं छे ए जगत में सर्वत्र कहे विषमता विषमता एटले समता नो अभाव समता एनो विरोध शुं कहे विषमता विषमता तो कोई वस्तु समान नथी बधी वस्तु भिन्न भिन्न छे चढ़ियाती उतरती आम कोई वस्तु में समान नथी। भगवान कहे जगत सर्जे विषम जगत सर्जे छे। तो विषमता जरा आवे त्यारे पक्षपात आवे छे। आपणे बधाने सरखुं न आपीए एनो अर्थ क्यांक पक्षपात थयो सरखू न बनावी एनो तो पक्षपात थयो। एम भगवाने बधु सरखू बनाव्यु नथी बधाने सरखू आपतो नथी एम करीने एने विषम सृष्टि नुं सर्जन कर्युं छे अने छतां पण एक कर्म मने कोई रीते बंधन करता नथी। अर्थात सामान्य मनुष्य ने जे वस्तु बंधन करता होय ए कर्म ए प्रकारना कर्म भगवान कहे मने बंधन करता नथी। अर्थात कारण के सामान्य मनुष्य अने मारी
मानो आ कर्म साधन संबंध अत्यंत भिन्न भिन्न प्रकार से। तो भगवान कह रहे आगे भाष्य में तत्र कर्मणां असंबद्धत्वे कारणमाह। तो आ सर्व सृजन पालन लेना सर्व कर्मों करवाता पर इन्हें असंबद्ध अर्थात कोई तरह से संबंधित नहीं बंधायेला नहीं इन शु कारण। तो भगवान बी पंक्तियों बुद्धों कारण समझावे एक कारण समझावे ये शंकराचार्य समझावे उदासीनवत आसीनम यथा यथा उदासीन उपेक्षक कश्चित तद्वत आसीनम आत्मनः अविक्रियत्वात् असक्तम फलसंगरहितम अभिमानवर्जितम अहंकरोमि इति तेषु कर्मसु। तत्र कर्मणां असंबद्धत्वे कारणमाह। तो वो कर्म सद क्यों बंधाता है तो कारण समझाओ उदासीन उदासीनम उदासीन कौन है कहवा यथा उदासीन उपेक्षक है उदासीन कौन है कहवा उपेक्षक न कस्यचित पक्षम भजते कोई रूम जो पक्ष न ले तो वहां से कहवा उपेक्षक। द्वयोः विवदमानयोः जय पराजय असंसर्गी विवाद सही रहे हो क्या है जय के पराजय कोई से संबंधित ना हो विवाद चाली रहे अने आप लोगों पक्ष लिए तो भाई आप लोगों हार जीत है धारो कि हिंदुस्तान ने बीजू अमेरिका ने पहला चेस ना रम ना खेल जीत गए थे रमना रहा था नहीं रहा हुआ आप हिंदुस्तान पक्ष में होइए पहला नहीं हारता तो आप ही हारता है पहला जीता तो आप ही जीता है आप लोग उदासीन ना क्या भाई है कि हिंदुस्तान ने पाकिस्तानी टीम रमे धारो क्रिकेट अने आप जीता हो तो आप उदासीन ना थे क्या आप इच्छता हो आप पक्षपात हो क्या हो हिंदुस्तान पक्षपात है होने कारण उदासीन नहीं कोई पक्ष आप लेता हो तो उदासीन न कहवाइए उदासीन क्या है कहवाइए ऑस्ट्रेलिया कोई मणस मैच जो है एक उदासीन हो भारत जीतवा बराबर है पाकिस्तान जीत तो बराबर है अर्थात कोई प्रकार पक्ष न कश्चित उपेक्षक है द्वयो हो विवदमान हो जय पराजय असंसर्गी टूक में भारत जीते तो एने कशु नहीं लेवा नावा नीचवा कि पाकिस्तान जीते तो नावा नीचवा नहीं अपने नवा नीचवा होने कारण आप उदासीन नहीं आप कह अपने तो सापेक्ष है आप असक्त आसक्त छे उदासीन को कहवा आसक्त न हो कोई पक्ष में आसक्ति न होने से कहवा उदासीन। तत्कृत हर्ष विषादाभ्याम असंसृष्ट है तेने कारण एक ने जीत था तो पहला हर्षता तो नहीं बीजा हार था तो एने खेद थत नहीं जयरे आसक्ति हो तरह हर्ष जीत थी अपने हर्ष थाय हार थी विषाद थाय आम हर्ष ने विषाद कोई भी प्रकार कोई भी प्रसंग मारा में हर्ष ने विषाद नामना प्रत्याघात उत्पन्न करे सके तो समझो कि उदासीन नहीं हूँ कहूँ छू आसक्त छू कशु थू हर्ष थो खुशी थी तो समझो कि आसक्ति है અને શોક થયો વિશાલ થયો તો પણ આસક્તિ છે આપણે ઉદાસીને ક્યારે કહેવાય કોઈ પણ ઘટના જ્યારે આપણામાં હર્ષ કે વિષાદ એ કોઈ પ્રકારનું રિએક્શન કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ઉત્પન્ન ના કરી શકે સ્વામીજી તો તમે પથ્થર હૃદયનો હો તો થાય બાકી થાય નહીં એવું થાય અથવા તો ભગવાન જેમ કહે છે સૃષ્ટિ કયા પ્રકારની છે અને કહે છે કે કલ્પના માત્ર સ્વપ્ન દુર્ગી વાર તું ક્યારે આવું થાય જ્યારે ખરેખર ભગવાન સર્વજ્ઞ હોય ત્યારે પણ આપણે હું ને તમે પણ ક્યારેક ઉદાસીન હોઈએ છીએ ક્યારે હોઈએ છીએ સિનેમા જોતા હોઈએ ત્યારે સિનેમા જોતા હોય તો આપણે કેવું છે ઉદાસીન હોઈએ એમાં કોઈનું ચોરી થઈ કોઈ લૂંટફાટ થઈ કોઈની પત્ની જતી એનું કોઈ બીજા થાય જાત જાતનું થતું હોય બધું એમાં આપણા પેટનું પાણી હાલતું નથી કેમ નથી હાલતું એ નહીં હાલવાનું કારણ શું ધારો કે સાચા ખરેખર થઈ રહ્યો ને આપણે કશો સંબંધ ના હોય તો પણ ધારો કંઈક સાચા માણસના થતો તો પણ આપણે કંઈક થાય આપણે એવો તો લાગણીહીન નથી કે આપણી સાથે સંબંધિત ના હોય એમ થાય એટલે આપણે કશું જ ના થાય કોઈ બીજા ત્રાહિત માણસે પણ દુઃખ થતું તો આપણે કંઈક તો અસર થાય તો સિનેમાની અંદર કંઈ પણ થતું હોય એની કોઈ પણ પ્રકારની અસર આપણે ના થાય એવું શક્ય છે તો આપણે થઈ જતી હોય છે
પણ સિનેમા જોઈને થાય છે એની કોઈ પ્રકારની અસર આપણને ના થાય. એટલે સિનેમામાં આગ લાગે તો આપણે કોઈ લાઈવ અંબાને બોલાવવા જતા નથી. સિનેમા પેલું ચોર આમ ચોરી કરો આપણે દેખાડે બરોબર કેવા આમ જાય છે આમ ટુક 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 બધું આમ સંગીત સાથે બતા અને તો પણ આપણે પોલીસને ફોન કરતા નથી. આવું કેમ નહીં કરતા હોઈએ આપણે? કેમ ઉદાસીન? એને શું કહે? ઉદાસીન. એ તો ખરેખર ચોરી આપણા ઘરમાં તો શું પડોશીના ઘરમાં ચોરી થતી હોય કે આપણે વખતના હોય એને ચોરી થતી હોય તો આપણે ફોન ફેરવીએ તરત કહીએ પોલીસને આપણે સમાચાર આપીએ. આમાં કશું કેમ નહીં કરતા હોઈએ? કારણ કે આજે જોઈ રહ્યા છે શું છે? મિથ્યા છે. અર્થાત આપણે એના સાચા સ્વરૂપનું જ્ઞાન છે. એટલા માટે જે આપણી સામે પડદા પર ચાલી રહ્યું છે એના સાચા સ્વરૂપનું જ્ઞાન હોવાને કારણે એ જ્ઞાનથી એ અસંગ છે, નહીં કે લાગણીહીનતાને કારણે. ભગવાનમાં જે અસંગતા છે ક્યાંથી આવે છે? જ્ઞાનમાંથી આવે છે. સામાન્ય મનુષ્યમાં શક્ય છે કે અસંગતા છે એને કારણે હોય, લાગણીહીનતાને કારણે હોય શકે, પણ આ ભગવાનની આપણે જેવી રીતે સિનેમા જોતા હોઈએ અને કેવા છે? અસંગ છે. આપણે જાણીએ છીએ કે આ કેવું છે? મિથ્યા છે. મિથ્યા વસ્તુ પછી આ પ્રકારની હોય કે પેલા પ્રકારની હોય એનો કોઈ ફેર પડતો નથી. સાચી વસ્તુમાં જુદી વાત છે. મિથ્યા ઘર ઘર અમે મિથ્યા પેલો વ્યાપાર રમતા હોઈએ. વ્યાપાર અમે જાણીએ કે મિથ્યા છે, કશું વાંધો નહીં, હું હારી ગયો કે આ હારી ગયો. આપણે નાના ત્યારે તો બહુ ઝઘડતા હતા કે નહીં ને મારું છે ને સાન્તાક્રુઝ મારું છે ને પેલું તારું છે વગેરે વગેરે ઘણું થતું હતું. હું આમ ભાડા નહીં આપું ને અહીંયા હોટલ બાંધી છે એવું શું કંઈ ચાલતું હતું મને યાર. એવું તો આપણે આમ જાણે એટલા એની અંદર બરોબર મગ્ન હતા. હવે આપણે નાના બાળક સાથે રમતા હોઈએ તો પેલો બરોબર આમ ઉત્સાહ હોય. આપણે પપ્પા સાન્તાક્રુઝ સારું તો લઈ જાય આપણે કઈ નથી સારું. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે આ શું છે? મિથ્યા છે. જો મિથ્યાત્મનું જ્ઞાન હોય તો જ સાચા અર્થમાં મનુષ્ય અસંગ રહી શકે. બાકીની અસંગતા ગડબડી અસંગતા. એટલે મિથ્યાત્મનું જ્ઞાન ન હોય અને છતાં પણ અસંગ હોઈએ એમાં કંઈક મુશ્કેલીની શક્યતા છે, શક્યતા છે. પરંતુ સાચી અસંગતા ક્યારે હોય? વસ્તુનું મિથ્યાત્વ સમજી ત્યારે. ભગવાન જે અસંગ છે એ લાગણીહીનતાને કારણે અસંગ નથી. એ કેવો છે? એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોવાના સૌ બધું જાણે છે, અંજુએ છે કે આ બધું કેવું છે? મિથ્યા છે. આ તો બીજી રીતે પણ આપણે અસંગ હોઈ શકે. આપણે જાણીએ કે જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય જ છે. ધારો કે જે કંઈ છે એ બધું યોગ્ય છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. અર્થાત બધી જ વસ્તુઓ યોગ્ય છે, યથાસ્થાને છે, જેવી હોવી જોઈએ તેવી છે. પૂર્ણ મદઃ પૂર્ણમિદમ્. ઈશ્વર પણ પૂર્ણ છે અને રચેલું જગત પણ પૂર્ણ છે. આવું પૂર્ણતાનું જેને જ્ઞાન હોય એને પણ કશું રિએક્શન ના આવે. કેમ? જાણે છે કે આ વસ્તુ અહીંથી આમ મૂકી તો પૂર્ણ છે. હવે બેંકનો મોટો માલિક હોય, ધારો કે એની ઘણી બધી બેંકની શાખાઓ હોય, એક શાખાની 5 લાખ રૂપિયા આમથી આમ લઈ ગયા તો પેલાને ન થાય કે મારું કંઈ હાર જીત થાય કે કંઈ ખોટ કે નફો થયો. આ શાખાવાળાને થાય કે મારા પૈસા લઈ ગયા, પેલાનું કશું નહીં, બધું એનું જ છે. આ પ્રકારનું જેને જ્ઞાન હોય કે વસ્તુ જ્યાં પણ છે જેવી પણ છે એ યથાયોગ્ય છે તો પણ આપણને કોઈ પ્રકારનું રિએક્શન કે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે. આમ વ્યવહારિક રીતે પણ પ્રત્યાઘાત ન જન્મે અને પારમાર્થિક રીતે ન જન્મે. જેને પારમાર્થિકતાનું જ્ઞાન છે અર્થાત જગતના મિથ્યાત્વનું જ્ઞાન છે એનું તો એનો પ્રત્યાઘાત ના જન્મે. પણ જેને એવું જ્ઞાન છે કે આ જગતમાં સર્વત્ર નિયતિ છે, જે કંઈ છે વસ્તુ યથાયોગ્ય છે, તો પણ આપણને કોઈ પ્રકારનું રિએક્શન અર્થાત કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે. ભગવાન કે છે ઉદાસીન છું. એટલે ઉદાસીન એટલે શું? યસ્ય યથા ઉદાસીન ઉપેક્ષક કશ્ચિત તદ્વત આસીનમ આત્મન અવિક્રિયાત્વાત. કારણ કે આત્મા કેવો છે? નિર્વિકાર છે. તેથી કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા કેવા છે? આત્મા વિકાર છે. આત્મા નિર્વિકાર હોવાને કારણે કર્તૃત્વ અને ભોક્તૃત્વથી રહિત છે. કર્તૃત્વ એ આપણને કર્મ સાથે જોડનારી વસ્તુ છે, ભોક્તૃત્વ એ ભોગ સાથે જોડનારી વસ્તુ છે. એ ફલસંગરહિતમ અભિમાન વર્જિતમ અહમ કરોમી. ભગવાન જગતનું સર્જન કરે ત્યારે હું કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન કર્તૃત્વ નથી. અને જોડે આ જગતમાં ફલસંગરહિતમ એને કારણે મારી ઉન્નતિ થશે, એને કારણે મને કંઈ પ્રાપ્ત થશે, આ પ્રકારના ફળની પણ કોઈ આસક્તિ નથી. અર્થાત એ ભોક્તૃત્વથી પણ રહિત છે અને કર્મ કરતી વખતે કર્તૃત્વથી પણ રહિત છે. તે શું કર્મ શું? અને એટલા માટે એ કઈ વસ્તુ આપણે કર્મ સાથે જોડી આપે છે?
કર્તૃત્વ. કઈ વસ્તુ આપણે ભોગ સાથે જોડી આપે છે? ભોક્તૃત્વ. આમ ભોક્તૃત્વ હોય તો આપણે કર્મફળ જયારે આવે ત્યારે આપણે અનેક પ્રકારના પ્રત્યાગત જન્મે સારું છે ખરાબ છે વગેરે વગેરે રાગદ્વેષ જન્મે. ભોક્તૃત્વ બુદ્ધિ ન હોય તો કર્મફળ આપણામાં રાગદ્વેષ નામનો પ્રત્યાઘાત ના ઉત્પન્ન કરશે. અને આપણે કર્મ કરતા હોઈએ તો યશ અપયશ એ પણ આપણો થઈ જાય. અને તો કર્મની સફળતા નિષ્ફળતા આપણામાં યશ અને અપયશના પ્રત્યાઘાતો ઉત્પન્ન કરે. અથવા આપણી જાતને અભિનંદન આપીએ કે આપણે એનો તિરસ્કાર કરીએ એમ આત્મ તિરસ્કાર કે આત્મ અભિનંદન એ પ્રકારના પ્રત્યાઘાતો જન્મે જો કર્તૃત્વ હોય તો. ભગવાનમાં એ કર્તૃત્વ ન હોવાને કારણે કર્મ પણ કોઈ પ્રકારના પ્રત્યાઘાત ન ઉત્પન્ન કરે અને કર્મફળ પણ કોઈ પ્રકારના પ્રત્યાઘાત ન ઉત્પન્ન કરે. અને ભગવાન કહે છે નિર્વિકાર કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત ફળ સંગ્રહિતમ અભિમાન વર્જિતમ અહમ કરોમી તેષુ કર્મસુ. આ બધા કર્મ કર્યા છે ત્યારે પણ અહમ કરોમી અભિમાન વર્જિતમ હું કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન નથી. અને કરવાથી મારી કઈ ઉન્નતિ થશે એવું કોઈ ફળ તો આમાંથી આપણે શું પાઠ ભણવાનો? તો છેલ્લા વાક્યમાં કહે છે અતઃ અન્યસ્યાપિ કર્તૃત્વ અભિમાન અભાવઃ ફલસંગ અભાવશ્ચ અબંધકારણમ અન્યથા કર્મભિઃ બધ્યતે મૂઢઃ કોષકારવત ઇત્યભિપ્રાયઃ. અતઃ અન્યસ્યાપિ માત્ર ભગવાન જ આ રીતે અસંગ છે અને તેથી કર્મથી લેપાતા નથી. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલેષ્મઃ. આગળ કહ્યું ચોથા અધ્યાયમાં જ કે કર્મ લેપાયમાન કરતા નથી કારણ કે મારામાં કર્તૃત્વ નથી અને ફળ મને લેપાયમાન કરતું નથી કે મારામાં ભોક્તૃત્વ નથી. એટલે આ બધા પાઠ તમને શીખવા છે બધા બધા લેવાનો કે બીજો કોઈ પણ આતા અન્યસ્યાપિ કર્તૃત્વ અભિમાન અભાવ. એવો બીજો કોઈ હોય જ્ઞાની પુરુષ કે વિવેક પુરુષ એ જાણે કે કર્તૃત્વ મિથ્યા છે અહંકારની ઉપજ છે અને રીતે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારના અભિમાનથી રહિત હોય અર્થાત કર્મમાં પોતાના અહંગને ના જોડતો હોય. ફળસંગ અભાવ છે આપણે તો કર્મમાં આપણે અહંકાર જોડીએ છીએ અને ફળની અંદર પણ અહંકાર જોડીએ છીએ. કર્મ અહંકાર જોડાણ નામ છે કર્તૃત્વ. ફળમાં અહંકાર જોડાણ નામ છે ભોક્તૃત્વ. તે ફળસંગ અભાવ છે. કોઈક એવો હોય કોઈક એવો વિરલ મનુષ્ય હોય જેને ભોગ ભોગ બુદ્ધિ પણ ના હોય કે કર્તૃત્વનું અભિમાન પણ ના હોય એવું કદાચ હોય તો અબંધકારણમ તો મનુષ્યની અંદર પણ કર્તૃત્વ અને ભોક્તૃત્વનો અભાવ એ અબંધ કારણ અર્થાત મુક્તિ કારણમ એ વસ્તુને બંધનમાંથી મુક્ત રાખવાનું કારણ છે. અન્યથા પણ સામાન્ય મનુષ્ય કર્મ કરતી વખતે હું કરું છું એ પ્રકારનું અભિમાન ધરાવતા હોય ફળ ભોગવતી વખતે આ મારું ફળ છે એમ કરીને સફળતા નિષ્ફળતાથી સુખી દુઃખી થતો હોય એ મનુષ્ય કર્મભી બંધ્યતે મૂઢ. પણ મૂઢ અર્થાત અજ્ઞાની પુરુષ કર્મથી બંધાય છે કર્તૃત્વને કારણે અને ફળથી બંધાય છે ભોક્તૃત્વને કારણે. કોષકારવત એ અભિપ્રાય છે. પેલા રેશમના કોષકાર એટલે રેશમના કીડો. આમ રેશમનો કીડો પણ જેમ બંધાયા કરે છે પોતાની જાળમાં અને તે રીતે મનુષ્ય કર્મ કરતા કરતા આ કર્તૃત્વની જાળમાં બંધાયા કરે છે. ફળ ભોગવતા ભોગવતા ભોક્તૃત્વની જાળમાં બંધાય છે. ભગવાન કહે છે કે એવું ન હોવાને કારણે હું આ ન છે મામતાની કર્માણી નિબંધનતી. હે ધનંજય આ કોઈ કર્મોને બંધન કરતા નથી. અર્જુન ધણો બંધન કરતા ન નીવડે જુદું પણ મારી જેમ કર્મ કરે તો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણ સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેવે મૂર્તિભેદ.
અર્જુન કે જે અનસૂય અસૂયા રહિતનો છે
વારંવાર ભગવાન અર્જુન આ રીતે એની પ્રશંસા કરતા હોય છે, એને બિરદાવતા હોય છે. હે અનધ, હે અનસૂયું, તું જે અનસૂયું અર્થાત અસૂયા રહિત છે, પાપ રહિત છે, નિષ્કપટ છે, એવા તને દુખ્યતમ, જે અત્યંત ગોપનીય છે, સર્વથી વધુ ગોપનીય તત્વ છે, પ્રવક્ષ્યામી, એ હું તને એનું પ્રવચન તને કરીશ, સારી રીતે કરીશ. કારણ કે ગોપનીય વસ્તુ હોય એ ગમે તેને ના કહેવાય, ગોપનીય વસ્તુ હોય એ કોઈને અધિકારીને જ કહેવાય. અર્જુન અધિકારી છે ભગવાન, એટલે અનસૂય, વે અનસૂય અર્થાત જે અસૂયાથી રહિત છે, જે ગુણમાં દોષ દર્શન કરતો નથી, જે ગુણ હોય તે ગુણના દર્શન કરે છે. નામ તો ગુણમાં દોષમાં દોષના દર્શન કરવામાં ખોટું નથી, એમ જ આપણે કંઈ શીખી શકીએ, ગુણમાં ગુણના દર્શન કરે પણ શીખી શકીએ. કોઈના ગુણના દર્શન કરવાથી આપણા કેવા ગુણ હોય એ શીખીએ, કોઈના દોષના દર્શન કરે આપણા શું દોષ ના હોય એ શીખીએ. ટૂંકમાં શીખવા માટે જ દર્શન થતું હોય તો માણસ હંમેશા દરેકમાંથી કંઈ ને કંઈ શીખી શકે, કોઈ પ્રકારનો દ્વેષ કે ઘૃણા કે તિરસ્કાર ના હોય. એવું જે નિષ્કપટ સરળ હૃદયનો અર્જુન જે છે એને અત્યંત ગોપનીય જે રહસ્ય જે હું તને કહીશ, જ્ઞાનમ વિજ્ઞાન સહિત, અર્જુન તને જ્ઞાન વિજ્ઞાન સહિત, એ જ્ઞાન કેવી રીતે અનુભવનો વિષય થાય એ તો હું તને કહીશ. યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત, જે જ્ઞાન પ્રાપ્ત કરે ને તો અશુભમાંથી સંસારમાંથી મુક્ત થઈ જાય. સંસાર કોને કહેવાય? આત્મા જે સચ્ચિદ આનંદ છે, એ સત અર્થાત જે અમર અમૃતત્વ સ્વરૂપના આત્મા છે, એને મર્ત્ય માનો, એમ સદન મૃત્યુથી ડરીને ચાલો. ચિત્ત અર્થાત જે ચેતન સ્વરૂપ આત્મા છે એને જડ માનો, અલ્પ માનો, અને જે આનંદ સ્વરૂપ આત્મા છે દુઃખી માનો. અનુનામ જ અશુભ, અનુનામ જ મૃત્યુ, અનુનામ જ સંસાર, એમાંથી મુક્ત થઈ જશે. અર્થાત આ સંસાર જે અજ્ઞાનની ઉપર જશે, અને જે ભ્રમ ખ્યાલથી વધીને કઈ જ નથી, જે સર્વ દુઃખનું કારણ છે, એવા સંસારમાંથી અર્થાત આ સર્વ ભ્રમોમાંથી, અજ્ઞાનમાંથી જન્મેલા સર્વ ભ્રમોમાંથી મુક્ત થઈ જશે, એ જ્ઞાન પ્રાપ્ત કરીને. એવું જ્ઞાન અત્યંત ગોપનીય છે એ અર્જુન હું તને કહીશ. આઠમા અધ્યાયમાં જે હું વર્ણન કર્યું એમાં તો યોગીનું વર્ણન કર્યું, કેવી રીતે યોગી પોતાના મનને પોતાના પ્રાણ પર પુનઃ નિગ્રહ કરીને કેવી રીતે એને હૃદયમાંથી છેવટે મસ્તકમાં સ્થાપિત કરીને કેમ પ્રયાણ કરીને બ્રહ્મલોકમાં જાય, એવું વર્ણન કર્યું. એટલે કોઈને એમ થાય કે બસ મુક્તિ પ્રાપ્ત કરવા એક જ રીત એ રીત છે, બહુ અઘરી છે, તો કે ના ના આવી રીતે તો પણ ઈશ્વરની કૃપાની થતું હોય તો ઈશ્વરને સાક્ષાત જાણીને તો મુક્તિ પ્રાપ્ત થાય, એમાં નવાઈ શું છે? એમ કરીને ઈશ્વરનું કે આત્માનું જે સાક્ષાત સ્વરૂપ છે એનું નિરૂપણ કરવા ભગવાન એ દુઃખ્યતમ રાજવિદ્યા રાજદુઃખ્ય. મેં અર્જુન આ બધી વિદ્યાઓની રાજા છે. રાજા કોને કહેવાય? જે દીપ્તિમાન હોય. રાજ એટલે જે દીપ્તિમાન હોય, પ્રકાશમય હોય, જે પ્રભાવશાળી હોય, એમ રાજા. આ બધા લોકોની અંદર એમને જો તરી આવે તો એના મુખ પર કંઈક તેજ હોય. આ વિદ્યા પણ બધી વિદ્યાઓની રાજા છે. આમ તો વિદ્યા પોતે તેજસ્વી હોય, બધી વિદ્યામાં સૌથી વધારે તેજસ્વી. બધી વિદ્યાઓનું આ પર્યવસાન પરાકાષ્ઠા, બધી વિદ્યાઓ ક્યારે સફળ થાય? આ વિદ્યા જયારે પ્રાપ્ત થાય ત્યારે. બધી વિદ્યાઓ કોને માટે છે? આ રીતે વિદ્યા માટે છે. અને જેને આ વિદ્યા પ્રાપ્ત કરી છે એ સર્વથી મહાન બધામાં પૂજાતો હોય છે, એ દ્રષ્ટિએ પણ રાજવિદ્યા રાજવૃત્યમ. આ બધા ગોપનીય રહસ્યનો પણ રાજા છે, વિદ્યાઓની પણ રાજા છે, બધા રહસ્યો પણ રાજા. બધા રહસ્યો ધર્મ પણ રહસ્ય છે, ક્યારે શું કરવું નહીં એની માટે પણ શાસ્ત્ર જોઈએ. એથી વધારે ઉપાસના ગુહ્ય, ધર્મ ગુહ્ય છે, ઉપાસના ગુહ્યતર વધારે ગુહ્ય, વધારે ગોપનીય. બ્રહ્મ વિદ્યા કહે છે ગુહ્યતમ અર્થાત સર્વશ્રેષ્ઠ અત્યંત ગોપનીય. અને જે ગોપનીય વસ્તુ છે છુપાવીને રાખવી જોઈએ, અથવા તો એને કાળજીપૂર્વક રાખવી જોઈએ, ગમે ત્યાં ન દેખાડી દેવી જોઈએ, ગમે ત્યાં પ્રદર્શન ન કરવું જોઈએ, અધિકારી સમક્ષ જ એનું પ્રદર્શન કરવું જોઈએ. એવી જે ગોપનીય વસ્તુઓ છે જે સાચવીને રાખવા યોગ્ય છે, અત્યંત મૂલ્યવાન, જે વધારે મૂલ્યવાન હોય એને વધારે સાચવીને રાખવા યોગ્ય હોય. મૂલ્યવાન વસ્તુઓ પણ જે સૌથી મૂલ્યવાન છે પવિત્ર. આ જ્ઞાન જેવું છે અત્યંત પવિત્ર. જન્મો જન્મના ધર્મ અધર્મના સંસ્કાર જે છે એને ક્ષણભરમ નષ્ટ કરી નાખવાના જ્ઞાનની પવિત્રતાની શું વાત કરું? આમ પવિત્ર કરનારા બીજા ઘણા તત્વો છે. અગ્નિ પવિત્ર કરનાર છે, પવન પવિત્ર કરનાર છે, જળ પવિત્ર કરે છે, બધું ઘણું પવિત્ર કરતા હોય.
પવિત્ર વસ્તુઓનું પવિત્ર કરનાર આ જ્ઞાન એ જન્મો જન્મના સર્વ પાપ નષ્ટ કરી નાખે છે. ઉત્તમ અને તે કેવું છે? સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ પ્રત્યક્ષાવગમન. કોને એમ કે જ્ઞાન કદાચ મૃત્યુ પછી પ્રાપ્ત થાય કે શું? કદાચ નહીં, પ્રત્યક્ષ અવગમન. પ્રત્યક્ષ એટલે સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. આત્મા કેવો છે? સાક્ષાત જ્ઞાન નો વિષય છે, કોઈ પરોક્ષ જ્ઞાન નો વિષય નથી કે ભવિષ્યના જ્ઞાન નો વિષય નથી. એનું ફળ પણ સાક્ષાત છે, તાત્કાલિક છે. એવું નહીં કે અત્યારે જ્ઞાન પ્રાપ્ત પછી મોક્ષ પ્રાપ્ત, નહીં, તાત્કાલિક પ્રત્યક્ષ અવગમન. ધર્મ્યમ કોને એમ કે આપણી વસ્તુ બહુ હિત કરતો હોય છતાં પણ ધર્મ ને અનુરૂપ કદાચ ના હોય તો નહીં. ધર્મ્યમ આ જીવનનો મૂળભૂત ધર્મ છે. આત્મા જીવનનો મૂળભૂત ધર્મ છે, જેને સર્વને ધારણ કરવાનો ધર્મ. સર્વને કોણ ધારણ કરે છે? અસ્થિ ભાતિ પ્રિયમ. સમગ્ર નામ ઉપાત્મ જગત ધારણ કરનાર તત્વ છે અસ્થિ ભાતિ પ્રિયમ. એ જ સત્ય, એ આત્મ સ્વરૂપ છે. અને તેથી એનું જ્ઞાન પણ કેવું છે? ધર્મ્યમ, ધર્મને અનુરૂપ છે. ટૂંકમાં આપણા પોતાના ધર્મ ને આપણો એક સ્વભાવ છે, એ સ્વભાવ ને અનુરૂપ આ વસ્તુ. બીજું બધું ઘણું આપણે કરતા હોઈએ છીએ પણ આપણા સ્વભાવ ને અનુરૂપ ના હોય તો અનેક સંઘર્ષ અનર્થ ઉત્પન્ન થાય છે. આ વસ્તુ કેવી છે? આપણો સ્વભાવ ને અનુરૂપ છે. શ્રેય માર્ગ એ સ્વભાવ ને અનુરૂપ છે. જગતમાં જે સંવાદ નો પ્રવાહ છે એને અનુરૂપ છે. આ જ્ઞાન, આ દર્શન અને એના પરસાયેલું જીવન. શું સુખમ? કોને એમ કે આટલું બધું હોય તો કેટલું અઘરું હોય છે. તું સુખમ કરતો તો જે જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ છે. કદાચ અઘરી વસ્તુ કોઈ હોય તો એને માટે તું પેલું અંતઃકરણ શુદ્ધિ કદાચ મુશ્કેલ વસ્તુ હોય, એટલે કે એ પ્રયત્ન માંગી લે. પણ જ્યાં અંતઃકરણ આપણું શુદ્ધ હોય કે એમાં એવી એકાગ્રતા હોય, નિષ્ઠા હોય, સૂક્ષ્મતા હોય તો જ્ઞાન પ્રાપ્ત સરળ છે. આ વ્યયમ મને કેવું છે? એનું ફળ કેવું છે? મોક્ષ. એનો ક્યારે પણ વ્યય ના થાય. આમ જેનું ફળ મોક્ષ, ત્યારે પણ વ્યય ના થાય એવું જ્ઞાન પણ અવ્યય છે. એમ પહેલા બે શ્લોકમાં ભગવાને આ જ્ઞાનની ખૂબ સ્તુતિ કરી. શેના માટે? શ્રોતામાં અભિરુચિ ઉત્પન્ન કરવા માટે. જ્ઞાનનું મૂલ્ય બતાવ્યું એ શ્રોતામાં એને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જન્મે. ઉત્સાહ હોય તો જ આપણે બીજી બધી વસ્તુઓને બારીઓ મૂકીને આને માટે આપણે પ્રવૃત્ત થઈ શકીએ. એ તો ચાલો આ છે ને બીજું છે એમ કરવા જઈએ નહીં. તો એટલા માટે સૌથી વધારે મૂલ્યવાન, સૌથી વધારે ગોપનીય, સર્વોત્કૃષ્ટ એમ કે ભગવાને પ્રશંસા કરી કે જગતમાં બીજું એવું કંઈ જ નથી જે આની તુલના કરી શકે. એટલે માણસે જો પોતાનો પ્રયત્ન, ખરેખર પ્રયત્ન કરવાનો જ હોય જીવનનો, તો શેને માટે કરવો જોઈએ? સર્વોત્કૃષ્ટ વસ્તુ માટે કરવો જોઈએ. એમ કરીને આ જ્ઞાનની સર્વોત્કૃષ્ટતા બતાવીને અર્જુનમાં રુચિ ઉત્પન્ન કરે છે, ઉત્સાહ પ્રેરિત કરે છે. અને જોવા જોડે આ જ્ઞાન એવું છે કે જ્યાં સુધી પ્રાપ્ત ના થયો ત્યાં સુધી પછી આ ભગવાન કહે છે આપણે સ્વીકારી લેવું પડે. પ્રત્યક્ષ જે કહે છે આપણા અનુભવનો વિષય બનશે કે અત્યારે સાક્ષાત અનુભવનો વિષય બને, પણ ન બને ત્યાં સુધી શ્રદ્ધાનો વિષય છે. ટૂંકમાં અધ્યાત્મ માર્ગમાં શ્રદ્ધા એ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલા જ માટે કે જે વસ્તુ આપણા અત્યારના વર્તમાન અનુભવનો વિષય નથી, પરંતુ કોઈના વચન પર વિશ્વાસ રાખીને આપણે આપણા જીવનને એ રીતે અનુસંધાન કરતા હોઈએ એને માટે ખૂબ શ્રદ્ધાની આવશ્યકતા છે. અને શ્રદ્ધા છેવટે મનની કે બુદ્ધિને આપવા દીવ ચેષ્ટાઓ એને શાંત કરી દેતી હોય. શ્રદ્ધા પણ વિશ્વાસ આપે, હૈયા ધારણ આપે, આપણા બધો વિવેક સંશય હોય, ભય હોય બધા દૂર કરે. એમ આપણું મન જે સ્વસ્થતા પ્રદાન કરનારો આ ધર્મ, આ ગુણ છે શ્રદ્ધા. જે મનુષ્યો આત્મધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી, આત્માનું અસ્તિત્વ સ્વીકારતા નથી, આત્માના જ્ઞાનને પરમ ધર્મ સ્વીકારતા નથી, જે લોકો ભોગનિષ્ઠ હોવાના કારણે આ વિષયના ભોગને ધર્મ તરીકે સ્વીકારતા હોય, કારણ કે આ પ્રેયો માર્ગ બહુ સરળ છે, આ શ્રેયો માર્ગ છે એમાં શ્રદ્ધા જ નથી. અપ્રાપ્ય માં નિવર્તંતે મૃત્યુ સંસાર વર્તમની. મને પ્રાપ્ત કર્યા વગર આ મૃત્યુયુક્ત સંસારનો જે માર્ગ છે એમાં મને હંમેશા પાછા ફરે છે. અર્થાત આ જન્મ મૃત્યુ ચક્રમાંથી ક્યારે મુક્ત થતા નથી. જે લોકો આ સિવાયનો બીજો કોઈ માર્ગ સ્વીકારતા હોય એ અપૂર્ણતાનો માર્ગ છે.
અંતે મનુષ્ય ક્યારે પણ મૃત્યુમાંથી ન મુક્ત થઈ શકે. અને આ રીતે અશ્રદ્ધાના જે છે એની નિંદા, શ્રદ્ધાવંત છે એની પ્રશંસા કરીને ભગવાન હવે પોતાના પ્રવચનનો પ્રારંભ ચોથા શ્લોકથી કરે છે. મયા તતમિદમ સર્વમ જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ જે જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. જે જ્ઞાન પ્રાપ્ત કરે તો અશુભમાંથી મુક્ત થઈ જાય. એ જ્ઞાન પહેલાં કરે, પછી વિજ્ઞાન. એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ભક્તિ, એમ કહી શકાય. આ જ્ઞાન અને એને પ્રાપ્ત કરવાનું સાધન ભક્તિ, ઈશ્વરનો અનુગ્રહ. એ જે છે એ વિજ્ઞાન જે છે એ પછી કહે છે. તારા ભગવાન જ્ઞાનનું નિરૂપણ કરે છે. માયા તદમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. બહુ સુંદર શ્લોકો છે. અને કેવી રીતે ભગવાનનું દર્શન કરવું એનો આખો ક્રમ બતાવે. કયા ક્રમથી ઈશ્વરનું દર્શન કરવું, તો પહેલું પગથિયું બતાવે છે માયા તદમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. માયા અવ્યક્ત મૂર્તિના ઇદમ સર્વમ જગત તદમ. આ સમગ્ર જગત મારા અવ્યક્ત સ્વરૂપ વડે વ્યાપ્ત છે. ટૂંકમાં હે અર્જુન, આ પ્રત્યેક નામ રૂપમાં હું વ્યાપ્ત છું. કેવા રૂપે? અસ્થિ હતી. વ્યક્ત શું છે? ઇન્દ્રિયો વિષય કયા છે? નામ ને રૂપ. જે અસ્થિ વારી પ્રિય છે ઇન્દ્રિયો વિષય મળે શું કયું? અવ્યક્ત રૂપ, અવ્યક્ત મૂર્તિના. અસ્થિ ભારતી પ્રિય છે કરો, પણ એ ઇન્દ્રિયનો વિષય નથી. એ નિર્વિશેષ છે, નિરાકાર છે. અને એની છે, ભાસે છે એવી જાતનું આપણા મનમાં પ્રત્યય ક્યારે થાય? જયારે કોઈ નામ રૂપની અંદર બધું અસ્તિત્વ અને ભાસમાનતા નામ રૂપ સાથે સંયોગ ચાલ્યો ત્યારે. બાકી નામ રૂપના સંયોગ વગરનું અસ્થિ ભાસ વિપ્રિય ત્યારે ઇન્દ્રિયના કે મનનો વિષય ના બની શકે. એટલે અવ્યક્ત જગતમાં એ અર્જુન હું અવ્યક્ત કરવું વ્યાપ્ત છું. હું ન હોઉં તો જગત ના હોઈ શકે. અને છેવટે જોવા જઈએ તો નામ રૂપ પણ અસ્થિ ભાસ વિપ્રિય છે કે અન્ય છે જ નહીં. નામ રૂપ પોતાનું કોઈ તત્વ હોય એનામાં કોઈ પ્રકારનું તત્વ હોય તો જુદી વાત. નામ રૂપમાં કશું તત્વ છે નહીં. વાચારંભણ વિકારો નામ રેમ, નામ માત્ર જ છે. ખરું તત્વ શું છે? માટે ઉપાદાન કારણ તત્વ છે. કાર્ય કેવું છે? તત્વહીન છે. ભલે હું નામ છે તો નામ પ્રમાણે ગુણ એટલે એમાં કોઈ સત્યતા નથી. નામ છે વધારે કોઈ સત્યતા નથી. તો આ જગત શું છે? આ નામ રૂપ. એમાં નામ રૂપમાં કોઈ તત્વ જ નહીં, કોઈ માલ નહીં. નામ રૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં કઈ વાત નહીં, નક્કરતા નથી. આ બધા નામ રૂપ છેવટે શેમાં જઈને અટકી જાય તો અસ્થિ ભાતી અને પ્રિય. હે અર્જુન, આ નામ રૂપ પણ હું જ છું. એ અસ્થિ ભાતી પ્રિય જ આ નામ રૂપ લઈને તારી સમક્ષ આવ્યું છે. પહેલા એને એક વાત, પેલા સગુણ બ્રહ્મ જે છે એને ઓળખવાનું. એ જો જગતની ઈશ્વર ન જાણે તો જગત છોડે જ નહીં. આપણને ઈશ્વર રૂપે ના જાણે તો રાગ અદ્વેષ હોવા ને. જ્યાં ઈશ્વર રૂપે નથી જાણે તો રાગ અદ્વેષ રહેવા ને. જે અક્ષર રૂપે જાણું હું તો સારું છે, ગમે તો મહાન એવું જાણી તો પણ એમાં રાગ થવાનો. ઈશ્વર રૂપે જાણીએ તો જ એમાં રાગ અદ્વેષ ના થાય. એટલે પૂર્ણ રીતે રાગ અદ્વેષ મન કરે આ ધ્યાન ક્યારે કરી શકે? ધ્યાનની પ્રક્રિયા છે. પહેલું પગલું ધ્યાન માં છું, બેઠા પછી આ જગત કેવું છે? ઈશ્વર. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. બધું શું છે? નિયતિ છે, ઓર્ડર છે, સંવાદતા છે, વ્યવસ્થિત છે, પ્રસાદ છે, ઈશ્વર છે, બરોબર છે. આ રીતે મનને થાય ત્યારે આ જગતના ચિંતનથી મુક્ત. એટલે તો મુક્ત ના થાય. આ મન ક્યારે રાગ દ્વેષથી મુક્ત થાય? જગત ઈશ્વર છે એ પ્રકારનું દર્શન થાય ત્યારે. બીજી કોઈ રીત નથી રાગ દ્વેષને મુક્ત થવાની. બીજી રીત કરી વિચાર. રાગ દ્વેષ વિચારોને ઉત્પન્ન થવાનું કારણ વિચાર નહીં, પણ વિચાર આ રીતનો. આ સર્વ શું છે? અનિશ્વર રૂપે જોવું એ જ રાગ કે દ્વેષ ઉત્પન્ન થાય. એટલે પહેલા આ જગત ઈશ્વર એ પ્રકાર બને છે. એ તો પૂરતું નથી. પછી અંદર ઈશ્વર તો આ જગત છે એટલા પૂરતો મર્યાદિત ના. આ તો હું છું પણ આટલા પૂરતો મર્યાદિત નથી. આ પણ છું અને જો જોડે એને અતીત પણ એ કેવી રીતે? મત્સાન સર્વભૂતાન વિચારમ તેષો અવસ્થિત. આ બધા ભૂતાને બધા નામ રૂપ છે માં છે મારામાં. શેમાં? અસ્થિ ભાતી જેમાં અધ્યારોપિત છે. આ બધા ઘડાવા માટીમાં છે, નશા માટીમાં અધ્યારોપિત છે. નચાહમ દેશું અવસ્થિત હું એમનામાં નથી, એમના પર અધ્યારોપિત નથી. અર્થાત
હું સત્ય છું એ મિથ્યા જેવું કહ્યું. પહેલી પંક્તિમાં તો હું જગત નો ઉપાદાન કારણ, પછી ઉપાદાન કારણ, પરિણામી ઉપાદાન કારણ નહીં, માટી જેવું ઉપાદાન કારણ નહીં કે માટીમાં કે ફેરફાર થાય અને ઘરો બની જાય. આપણો અનુભવ છે કે જ્યાં કાર્ય હોય ત્યાં ઉપાદાન કારણ હોવું જોઈએ. ઘણાના હાથમાં લઈએ કે ઘણાને સ્પર્શ કરી તો માટીને સ્પર્શ થાય. તો આ જગત નું ઉપાદાન ઈશ્વર હોય તો જગત એટલે ઈશ્વર તો ના, એ કેવું છે? જગત ઉપાદાન કારણ, અર્થાત આ નામ બધા કેવા છે? જગત ઈશ્વર પર અધ્યારોપિત છે, જેમ સર્પ રજ્જુ પર અધ્યારોપિત છે. આમ રજ્જુ ના આપણે સર્પ નું ઉપાદાન કારણ કહી શકીએ. ઉપાદાન કારણ કોને કહેવાય? જેમાંથી કાર્યનો જન્મ થાય, જેમાં કાર્યની સ્થિતિ હોય અને જેમાં કાર્યનો લય થાય, ના ઉપાદાન કારણ. માટી ઘડાનું ઉપાદાન કારણ કેમ કહેવાય? ઘડાનો જન્મ માટીમાં થયો, ઘડાની સ્થિતિ પણ માટીમાં છે, ઘડાનો લય પણ માટીમાં છે. એ જો વ્યાખ્યા ઉપાદાન કારણની હોય તો એ દ્રષ્ટિએ રજ્જુને પણ સર્પનું ઉપાદાન કારણ કહી શકાય. સર્પની ઉત્પત્તિ સમય થઈ રજ્જુમાં. સર્પ ક્યાં છે? રજ્જુમાં. જ્યાં છે ત્યાં સર્પ છેવટે જ્ઞાન થી વિલીન થી દિશામાં રજ્જુમાં. એ દ્રષ્ટિએ રજ્જુને સર્પનું ઉપાદાન કારણ કહેવાય. કેવું ઉપાદાન કારણ? વિવર્ત ઉપાદાન કારણ. માટી કયા પ્રકારનું ઉપાદાન કારણ છે? માટીમાં પરિવર્તન આવે અને ઘડો બને. રજ્જુ કેવું ઉપાદાન કારણ છે? કોઈ પ્રકારના પરિવર્તન હોય. આ બહુ મોટી વસ્તુ છે. આ જ વેદાંત છે ખરો. આ શ્લોકો વેદાંત, બાકી બધી વસ્તુને સમજાવવા માંડે. આટલા ભલે મળા ઉપનિષદો બૃહદાર ને કા તો શું સમજાવવા? આટલી ત્રણ લાઈન સમજાવવા માંડે. આજ ઉપનિષદ આટલું જ વેદાંત, બાકીનું બધું શું છે એને સમજાવવા માટે પ્રક્રિયા. જગત ટૂંકમાં ભગવાન જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. ભગવાન વચ્ચે જગત વચ્ચે કેવો સંબંધ છે? તો કે રજ્જુ અને સર્પ જેવો, અર્થાત અધિષ્ઠાન ને અધ્યારો, સત્ય ને મિથ્યા, એવો સંબંધ છે. જગત કેવું છે? અધ્યારો છે, કલ્પિત છે, મિથ્યા છે. અને ઈશ્વર કેવો છે? અધિષ્ઠાન છે, સત્ય છે. આટલું એક વાર નક્કી થઈ ગયો. આ બીજી આ બીજા સ્તર ની શોધ છે. કયા સ્તર નું જ્ઞાન ગયું? આ સર્વ ઈશ્વર છે. બીજા સ્તર નું જ્ઞાન ગયું? આ સર્વ નામ નું કેવું છે? મિથ્યા છે. અસ્થિ ભાગી પ્રિય સત્ય. અને છેલ્લી શોધ કઈ? નચ મસ્થાન ભૂતાન. આપણે ધીમે ધીમે આમ આપણું ફોકસ બરોબર થતું જાય. રેડિયો બરોબર ચીણો કહે શરૂઆત માં, બીજા બધા અવાજો આવે પછી કશું ના આવે. શરૂઆતમાં પેલું રેડિયો સિરો ના આવે, ફલાણું આવે, ઢેકોણા બેચા આવે તો ખબર પડે આવ્યું. જેમ જેમ ફાઇન ટ્યુનિંગ થાય, બધા જેમ જતા રહે, એમ જેમ મનનું ફાઇન ટ્યુનિંગ નામરૂપ જતા રહે. આમ દરિયામાં તરંગો સામે જોઈતા જળ શું કહે છે? કે બધા તરંગ હું વ્યાપ્ત છું, બધા તરંગ મારામાં છે, હું તરંગમાં નથી. એટલે જળમાં તરંગ તરફ આપણું મન બરોબર ફોકસ થયું પછી તરંગ આપણી દ્રષ્ટિમાં અદૃશ્ય થઈ ગયો. શું એ અસ્થિ ભાતી છે? ક્યાંય અન્યત્ર નથી. હું અહમ અસ્મી, સદા ભામી, કદાચિત નાહમ પ્રિય. હું જ અસ્થિ છું, હું ભાતી, હું પ્રિય છું. એ ગુના નિર્વિશેષ ગુણ અંદર કોઈ વિશેષતા ન રહે. નથી મસ્તાની પોતાની, એનું નામ જ મિથ્યા. જેમાંથી મનને સંપૂર્ણ નિવૃત્ત કરી શકાય. મન સત્યમાંથી કાળે નિવૃત્ત ના થઈ શકે. ધ્યાનની ભગવાન પ્રક્રિયા બધા. બીજું સ્તર કયું છે? મિથ્યા હોવાના કારણે જગદિદમ તદ બાદમ દુષ્યતામ. પૂર્ણાત્મા સુખમિષ્યતામ. પૂર્ણાત્માના સારે દર્શન કરવા છે. આ જગત કેવું છે? બાધી જશે. ન હોય તો પણ ચાલે. અબાધિત કેવો છે? આત્મા, જેનું ક્યારેય બાદ ના થઈ શકે, જેમાંથી ક્યારેય આપણું ધ્યાન નિવૃત્ત ના થઈ શકે. મિથ્યા કોને કહેવાય? જેમાંથી ધ્યાન નિવૃત્ત થઈ શકે. કેમ અત્યારે થતું નથી? એને સત્ય માનવા માટે. એટલે સત્યમાંથી ક્યારેય આપણું મન નિવૃત્ત થઈ ના શકે. એને મિથ્યાને મિથ્યા રૂપે જાણ્યું તો જ મન નિવૃત્ત થઈ શકે. બસ આ મનની નિવૃત્તિના ઉપાય છે, આ ત્યાગના ઉપાય છે. છેવટે શું કે વૈરાગ્ય એટલે જ્ઞાન. વૈરાગ્ય આ પ્રકારનો વિવેકાત્મક વૈરાગ્ય. ન ચમત્થાન ભૂતાન. તો શુદ્ધ જળ્યું તો છઠ થઈ ગયો. ભગવાન કહે છે પશ્ચિમ યોગ ઈશ્વરમ. જો મારો ઐશ્વર્ય યોગ તો જો કે બધું છે, ઉચ્ચતા નથી.
બધાએમાં હું છું, બધાએ મારામાં છે, પણ છતાં કોઈ મારામાં નથી. પ્રપંચો વિદ્યા વિવાદ સંશય માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાત્મ. માંડુક્ય કાર્ય પ્રપંચો વિદ્યા તું પ્રપંચ હો તો નિવૃત્ત કરવાનો પ્રશ્ન આવે. આ પ્રપંચને નિવૃત્ત કેમ કરો? હોય તો નિવૃત્ત કરવાનો પ્રશ્ન નહીં. માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતો છે, માયા માત્ર છે, અદ્વૈતમ પરમાત્મ. પરમાત્મ કયું છે? અદ્વૈત છે. જે પારમાર્થિક સત્તા હોય એનું ક્યારેય નિવૃત્તિ નથી થતી. જે મિથ્યા છે એની નિવૃત્તિ નથી થતી. બસ યજ્ઞ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. જ્યાં કોઈ અશુભ નથી, જ્યાં નામ રૂપ છે, જ્યાં દ્વૈત છે, જ્યાં ભેદ હોય ત્યાં અશુભ છે. અશુભ એટલે ત્યાં ભય છે, ત્યાં રાગ દ્વેષ છે, ત્યાં શોક છે, ત્યાં વિષાદ છે. આ બધ અશુભ કેમ મુક્ત થવું એની પ્રક્રિયા બતાવે છે. અહીં પ્રક્રિયા છે, આ વેદાંતની પ્રક્રિયા. કેવી રીતે આપણા મનને સંપૂર્ણ આત્મનિષ્ઠ બનાવવું, કે મનને પૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરાવવી. પૂર્ણ સ્વસ્થતા, જરા અસ્વસ્થતા નહીં, કોઈ પ્રકારનું ચલન નહીં મનનું. પછી સર્વચલન શાંત, તેમ માંડવિક કાર્ય હોય છે એની બધી ચલન એનું સ્પંદન, જે બધું સ્પંદન કરી રહ્યું છે એ સર્વ સ્પંદન શાંત. મન કેવું છે? સ્વસ્થ, પૂરી સ્વસ્થતા અનુભવી રહ્યું છે. એ ત્યારે કેવું છે? આત્મનિષ્ઠ. આથી વધારે આત્માનું કોઈ બીજું જ્ઞાન નથી. બહુ ચિંતા કરે ને કેમ ઋતપૂર્ણ શું થયું, કઈ બહુ ચિંતા કરવી જ નહીં. આત્મસંસ્થિતિ સ્વાત્મદર્શન કહે છે. આત્મસંસ્થિતિ આ મન આત્મનિષ્ઠ થયું સ્વાત્મદર્શન, એ આત્મા દર્શન છે. કેમ? આત્મનિર્દ્વયા આત્મનિષ્ઠતા, આત્મા નિર્દ્વયતા અદ્વિતીય હોવાને કારણે આત્મનિષ્ઠતા એ જ આત્માનું દર્શન. એ બધું માંડુક્ય કારિકાના બીજા અધ્યયમાં ઘણી સારી સમજાવ્યું કે, કારણ કે એમાં એમ પોતે જ કહ્યું, અજે ને અજમ વિબુદ્ધ્યતે. અજમ અથવા આત્મજ્ઞાન છે, આત્મા છે, આત્મનું જ્ઞાન પણ એવા જ પ્રકારનું છે. અંદરથી એમાં આત્મા સ્વયં પ્રકાશિત થતો જ હોય, થઈ જ રહ્યો છે. બીજો બધો બીજો ઘોંઘાટ બંધ થઈ ગયો એટલે સ્વયં પ્રકાશ આત્મા અત્યારે પણ છે. ત્યારે એમ કહે કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસી, આ સમગ્ર જગત એક અદ્વિતીય હતું તો અત્યારે કે દ્વિતીય નહીં બના, પણ અત્યારે નામરૂપના ઘોંઘાટને કારણે જેમ સમજવી પડી એક અદ્વિતીય. એટલે ઘોંઘાટ દૂર કરવાની જરૂર છે. કેમ નામરૂપનો ઘોંઘાટ દૂર કરવો? તો કે મિથ્યાથી જાણે એમ તો જ મન નિવૃત્ત થાય, અને તો એ ઘોંઘાટ દૂર થયો. એક અદ્વિતીય તત્વ સ્વયં પ્રકાશિત છે અને સ્વયં પ્રકાશ. એક વાર એ સ્પષ્ટ સમજ પડી ગઈ પછી ભલે નામરૂપનો ઘોંઘાટ હોય તો પણ આપણે એને ચૂકીએ. એને માટે ઘોંઘાટ દૂર કરવાની જરૂર પડે ખરી, પછી એ ઘોંઘાટ રહેતો નથી. ઘોંઘાટ ત્યાં દૂર કરવો પડે. પછી ન્યાયી પુરુષ માટે કઈ ચિંતા નથી કે બહાર છે કે અંદર છે, એવી કોઈ એની પ્રક્રિયા પછી નથી રહેતી જયારે આ બધા દ્વૈતના સંસ્કાર દૂર કરી હતા. પશ્ચિમે યોગમે ઈશ્વરમ. અર્જુન, મારો યોગ તો જો, મારી આ યુક્તિ આશ્ચર્યવત પશ્ચિમી કશ્ચિત એનમ, જે એક જદ્વિતીય અનેક ભાગ છે. આ કરતા કરતા નો ભાગ છે, આ સંસારી સંસારી જણાય છે. આ શું છે? ઐશ્વરમ યોગમ, ભગવાન ઐશ્વર્ય યોગ, ઈશ્વરીય યોગ છે. ભૂત ભ્રમ ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન ન ચ ભૂતસ્થ. આ કોઈ પ્રાણી અંદર સદા પ્રાણી ધારણ કરનાર છે. અશક્તમ સર્વભૂતચૈવ, કોઈની સાથે પણ અશક્ત અર્થાત કોઈની સાથે પણ સંગ હોયા વગર બધાને ધારણ કરનાર છે. આપણે શું સમજીએ? ધારણ ક્યારે કરી શકીએ? કશાકે સંગ હોય તો ધારણ કરી શકીએ. આ ટેબલ ક્યારે પુસ્તક ધારણ કરે? બે વચ્ચેનો સંપર્ક હોય ક્યારે? અશક્તમ સર્વભૂતચૈવ, કશાય સાથે કશો સંપર્ક કે સંબંધ હોય વગર બધાને ધારણ કરો. એ તો થાકી જાય ભગવાન. ધારણ કરવા માટે જે સંપર્ક થતો હોય, વજન આવતો, શું થાય? થાકી જાય. કોઈ પ્રકારના વજન વગર, જેમ કે કોઈ પ્રકારના સંપર્ક વગર આ રજ્જુ સર્પને ધારણ કરે. એક મેં દ્રષ્ટાંત છે. એટલે કે જો ભૂત ન જ ભૂતસ્થ, હું કોઈ અંદર નથી એમ ના માનું કે હું આત્મા છું એટલે કશાકને અંદર છું. આત્મા એટલે અંદર એમ માનીએ. સબાહ્યા ભયંત્રો છે, જે બહાર ને અંદર ના ભેદ રહિત છે. આત્મા તો સાર તત્વ,
भूत भूत सर्व प्राणियों ने भूत ने नाम रूप धारण करना न जो भूत पर नाम रूप में मर्यादित नहीं ममात्मा भूत भावन है सर्व नाम रूप मारा मत इच्छे मारे कारण इच्छे मारा मत निष्ठ से अंशता वन न जो भूत हूँ एम न मनती अर्थात हूँ एम न मर्यादित नहीं ये मारा पर अध्यारोप इच्छा यथा आकाश स्थित नित्यम वायु सर्वत्र गो महान तथा सर्वाणी भूतानी मस्तानी इति उपधार भगवान दृष्टांत आ गया किसी भी रीते आ वायु ने आकाश में शुद्ध संबंध है आकाश मधि वायु ने जन्म से आकाश कारण से वायु कार्य ये कार्य कारण संबंध करो सर्वत्र कह महान वायु आ वायु सर्वत्र विचरण करना हो महान से खूब शक्तिशाली वायु અને બધું આકાશમાં આટલું વિચરણ થતું હોય આકાશ કેવું છે નિશ્ચલ આ બધી ગતિ શમાં થાય છે જે ગતિ રહિતમાં છે આ બધી ક્રિયા શમાં થાય છે જે અક્રિય છે આ બધું વજન બધું બધી બધી વસ્તુ શમાં છે આકાશમાં વ્યસંગ છે જેને કોઈ સ્પર્શ કરતી નથી તો આકાશ કે વાયુને ધારણ કરે છે એ દ્રષ્ટાંત ભગવાન આપે છે એ પણ ધ્યાન માટે દ્રષ્ટાંત આકાશ કે વાયુને ધારણ કરે છે આકાશ નો પ્રયત્ન કરવો પડે છે આકાશ ને વાયુ સ્પર્શે છે આકાશ વાયુ તો કોઈ રીતે પણ લેભાયમાન થાય છે વાયુ નો કોઈ ગુણ આકાશ પર અસર કરે છે અને છતાંય પણ આકાશ વાયુ ન હોય શકે એમ આકાશ ને વાયુ નું કારણ કહેવાય વાયુ ને કાર્ય કહેવાય છતાં કેવી જાતનું કાર્ય કારણ સંબંધ છે કેવી રીતે સંયોજાયેલા નથી બસ જેવી રીતે આકાશ કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થયા સિવાય પૂરતે લેપાયમાન થયા સિવાય કોઈ રીતે જોડાયા સિવાય કેવું આ વાયુ જે સર્વત્ર ગતિ કરનાર મહાન છે કેવું ધારણ કરે છે એકદમ હું જગતનું ધારણ કરું છું અર્થાત કોઈ જતનું સ્પર્શ નથી વાયુ ના આકાશનો કોઈ સ્પર્શ નથી સ્પર્શ કર્યા વગર ધારણ કરે છે સ્પર્શ થાય તો અસર થાય શુદ્ધ દુરંત બોલો સાપ જોડાને જરા સ્પર્શ કરતો હોત તો કંઈક ને કંઈક ગુણ આવી ગયો હોત કોઈ પ્રકારનો સ્પર્શ નથી વાયુનો આકાશ એટલે કોઈ પ્રકારનો સ્પર્શ નથી એમ સમગ્ર જગતમાં કેટલી ક્રિયાઓ કેટલા વિકાર કેટલા જન્મ મૃત્યુ જરા વ્યાધિ સૃષ્ટિ સ્થિતિ આ ચાલ્યા જ કરે છે બધું છતાં પણ જેમાં સર્વ થાય છે એમાં કોઈ પ્રકારનો વિકાર કોઈ પ્રકારની ક્રિયા કોઈ પ્રકારની આસક્તિ કોઈ પ્રકારનો લેપાયમાન નથી ઈતિ ઉપહાર ભગવાન આ ચાર આ ત્રણ શ્લોકોની અંદર બધું જ કહી દે છે અર્જુનને જે કંઈ કહેવા યોગ્ય છે બેસીને અર્જુન ચિંતન કર્યા જ કરે અને જ્ઞાન પ્રાપ્ત કરે આટલું એનો જ વિચારનો વિસ્તાર કરે સર્વભૂતાની કાઉન્ટે પ્રકૃતિ જ્ઞાનથી મહામિકામ કલ્પક્ષય કલ્પક્ષય આ કલ્પમાં જયારે ક્ષય ત્યારે હે કાઉન્ટે આ બધા નામ રૂપ છે મારી પ્રકૃતિમાં આવીને લીન થઈ જાય જેમાં જ ઉત્પન્ન થયા ભગવાન સમજાવે છે એમ કે પ્રકૃતિ નામના એક બીજા તત્વની વાત કરે છે ત્યાંથી ભગવાને પોતાની વાત કરીને નામ રૂપની વાત કરે છે ભગવાન એક પ્રકૃતિ કે માયાની વાત કરે છે તેવું બને કેવી રીતે ભગવાન આપ નિર્લેપ હો આપ અસંગ અશક્ત હો કઈ વસ્તુ આપણે સ્પષ્ટથી ન હોય તો કેવી રીતે આપ જગતને ધારણ કરી શકો ભૂત ભૂત રચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન હું સ્વ ધારણ કરનાર છું સર્વની વૃદ્ધિ કરનાર છું સર્વની ઉત્પત્તિ કરનાર છું આ કેમ હોય શકો એટલે ભગવાન એ પ્રક્રિયા સમજાય આપણા વેદાંતની પ્રક્રિયા શું છે માયા કે પ્રકૃતિ પણ શું છે પ્રક્રિયા છે માયા માયામાં પ્રક્રિયા અવિદ્યામાં પ્રક્રિયા બધું શું છે પ્રક્રિયા છે ટૂંકમાં પ્રક્રિયાનો અર્થ કે હું છેવટે બધું જતું રહેવું છે બધું પકડી પગે રાખવાની વસ્તુ આમાં મદદ કરે શેના માટે આપણા મનને કશાકને નિવૃત્ત કરવા માટે આ બધી વસ્તુ છોડાવનારી છે આ પ્રક્રિયાઓ કેવી છે બધા બધી મુક્ત કરનારી છે આવી પ્રક્રિયા જોઈએ જોડનારી પ્રક્રિયા જોઈએ માયા એટલે જ મુક્ત કરનારી પ્રક્રિયા છે મિથ્યા એટલે મુક્ત કરનારી વસ્તુ અવિદ્યા પણ જેનો નાશ થાય વિદ્યા વડે જેનો નાશ થાય નો અવિદ્યા એટલે વિજ્ઞાનની આ પ્રક્રિયાઓ છે એકદમ ઉત્કૃષ્ટ કક્ષાની આપણા મનને બધી વસ્તુમાંથી મુક્ત કરાવનારી છે તો ભગવાન માયાની વાત કરે આ સમજાવવા માંડે કે કેવી રીતે આકાશ જેમ વાયુને ધારણ કરે છે વાયુ સર્વત્ર વિચરણ કરનાર છે સર્વત્ર ગતિમાન છે
અને સદા આકાશ પર કોઈ પ્રકારની અસર નથી. આકાશ એને ધારણ કરતો હોવા છતાં, કેવી હું જગત ને ધારણ કરતા હોવા છતાં પણ જગત મારામાં છે, હું જગતમાં નથી, જગત પણ મારામાં નથી. આ કઈ રીતે? તો ભગવાન એ જ વસ્તુ ક્રમબદ્ધ સમજાવે. હવે સૃષ્ટિની પ્રક્રિયા સમજાવે. સર્વભૂતાની કાઉન્ટે પ્રકૃતિ જ્ઞાનતિમાં વિકામ કલ્પ ક્ષય. આ કલ્પ જયારે ક્ષય થાય એ કાઉન્ટે આ બધા ભૂત અર્થાત નામરૂપ, ભૂત ને નામરૂપ બધી મારી પ્રકૃતિમાં લીન થઈ જાય. જાણે નામરૂપ એટલે શું? પ્રકૃતિ એ નવ તત્વ ના હોય એ પ્રકૃતિ ને કોઈ પોસિબલ જ ના આવ્યા, એનું મિથ્યા ઉત્પન્ન થાય. એટલે ભગવાન હવે એની વાત કરે છે કે નામ રૂપા વ્યક્ત કેવું છે? મારી પ્રકૃતિમાં લીન થઈ જનાર. પુનસ્તાની કલ્પાદો વિસૃજામી અહમ. આ કલ્પનો જયારે અંત આવે ત્યારે આ બધા જ નામરૂપ મારી પ્રકૃતિમાં વિલીન થઈ જાય. કલ્પ આદવ કોઈ નવા કલ્પનો પ્રારંભ થાય ત્યારે વળી પાછા આપણા નામરૂપ નો સર્જન થાય. પ્રકૃતિ સ્વામ અષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ. અને આ રીતે મારી પ્રકૃતિને વશમાં કરીને મારી પ્રકૃતિ પર હું કેવું છું? અધિષ્ઠાતા છું, અધ્યક્ષ છું. આ મારા અધ્યક્ષપણામાં એટલે હું અધ્યક્ષ છું. આ પ્રકૃતિને વશમાં કરીને વારંવાર જગતનું સર્જન કરું છું. ભૂતગ્રામ કૃષ્ણ અવશમ પ્રકૃતિ વશા. આ બધું નામ રૂપાત્મક જગત, આ જળ ચેતન સર્વ જગત, આ બધા ચેતન પ્રાણીઓ પણ મારી પ્રકૃતિના વશમાં છે. અવશમ આ સાધ ઉત્પન્ન થવું ન થવું એવી સ્વતંત્રતા કોઈને પણ નથી. બધું પ્રકૃતિ પ્રમાણે સ્વભાવ પ્રમાણે થઈ રહ્યું છે. એટલે ભગવાન એમ કહે છે કે હું જગતનો સર્જક તો છું, પણ કેવો ભગવાન? પ્રકૃતિ સાથે સંયોજાયેલો ભગવાન. બે વસ્તુ છે ભગવાનનું, એક પારમાર્થિક સ્વરૂપ કેવું છે? નિર્વિશેષ સ્વરૂપ. બીજું વ્યવહારિક સ્વરૂપ કેવું છે? સવિશેષ સ્વરૂપ. ભગવાન વ્યવહારિક બને ત્યારે કેવો બને? સગુણ બને, સવિશેષ બને, સોપાધિક બને, નામરૂપ ગુણ સહિત ન બને. તો ક્યારે બને? પ્રકૃતિ જે સર્વ નામરૂપનું કારણ છે એની સંયોજન ભગવાન કેવો બને? વ્યવહારિક. ભગવાન વાસ્તવમાં પારમાર્થિક છે, સર્વ વ્યવહારિક પણ છે. તથા વ્યવહારિક કેવો બને? પોતાની પ્રકૃતિનો આશ્રય લઈને. પ્રકૃતિનો આશ્રય ના હોય તો ભગવાન વ્યવહારિક ના બને. વીજળી ક્યારે વ્યવહારિક બને? આ બલ્બનો આશ્રય લઈને. બલ્બનો જો ફિલામેન્ટ છે એનો આશ્રય લે તો જ વીજળી વ્યવહારનો વિષય બને, નહીં તો વ્યવહારનો વિષય જેમ ના બને. તો ભગવાન પૂછે પણ કોણ? અત્યારે ભગવાન પૂછે ક્યારે? એટલે શંકરાચાર્ય કહે છે ને, હે માતા તું ના હોય તો અમને કોણ કહે? જગદીશ્વર કોણ કહે? આ તો સીતા ભસ્મા લેપ હે ગરલ મશનમ દીકપટ ધર. સીતા ભસ્માનો લેપ શરીર કર્યો છે, ગરલ મશનમ ઝેર ખાનારો દીકપટ ધર નિર્વસ્ત્ર જટાધારી કંઠે ભુજક પતિહારી પશુપતિ કપાલ કપાલ રાખનારો. કપાલ એટલે ખોપરી. ભૂતેશ ભૂતના પલી તો બધા એની આજુબાજુ ફરનારા એમનો સ્વામી. ભજત જગદીશ પદવી, કોઈ એને પૂછે નહીં, કોઈ જાણે પણ નહીં, કોઈ જાય નહીં. જો અત્યારે કહેવાય એ કઈ પદવી ધરાવે છે? જગદીશ જગતનો ઈશ્વર છે. હવે પદવી ક્યાંય ધરાવતો હતો? ભવાની ઉત્પત પાણી ગ્રહણ પરિપાટી ફલ મિલમ. એ ભવાની તારી સાથે એનું પાણી ગ્રહણ થયું માટે એને આ પદવી મળી. એટલે કઈ પદવી ના મળી વાત? એની પદવીને ક્યારે પ્રાપ્ત થયો? ભવાની સાથે પાણી ગ્રહણ. ભવાની શું? પ્રકૃતિ માયા. ટૂંકમાં ઈશ્વર કેવો છે? નિર્ગુણ કે નિરાકાર નિર્વિશેષ. સ્મશાનમાં ક્યાંનો ક્યાંય કોઈ કોઈ પહોંચે નહીં, એને કોઈ જાણે પણ નહીં. જો વ્યવહારનો વિષય ના બને તો કોઈ જાણ્યો જ ના હોય. વ્યવહારનો વિષય કોણ એને બનાવે છે? પ્રકૃતિક માયા. તો એ જ બ્રહ્મ કે પરમાત્મા પારમાર્થિક સત્તા વ્યવહારનો વિષયમાં આપણે ઈશ્વર કહીએ. એ જ કોઈ બીજો નથી. ઈશ્વર જુદું ને બ્રહ્મ જુદું એવું ના માનવું. એ બ્રહ્મ વ્યવહાર વિષયમાં જયારે ઈશ્વર કહેવાય, એ જ બ્રહ્મ જયારે માયાના વશમાં થઈ જાય કોઈ પણ કારણસર ત્યારે જીવ કહેવાય. એ બ્રહ્મ માયાના વશમાં કરતો હોય ત્યારે ઈશ્વર કહેવાય. એ જ બ્રહ્મ જળ માયાની સાથે સંયોજન જગત કહેવાય. પણ એ પ્રક્રિયા ભગવાન સમજાવે છે કે આ બધું જગત કેમ ઉત્પન્ન થયું? મારી પ્રકૃતિમાં ઉત્પન્ન.
એમ કરીને પોતાની સિવાય એક પ્રકૃતિ કે માયા નામના એક તત્વની વાત કરે છે. ભગવાન પોતે જે હોય તો કશું થાય જ નહીં ને, સ્મશાનમાં હોય એકલો હોય નિર્વસ્તુ કહ્યું કશું થાય જ નહીં શકે કે ઉત્પન્ન ના કરે તો પ્રકૃતિને કારણે નિર્વિશેષ છે, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, એ કઈ ઉત્પન્ન કરી ના શકે, કઈ ના કરી શકે. તો ભગવાન આપ તો આવા છો, કેવી રીતે આપ જગતનું કારણ બની શકો? તો કે પ્રકૃતિને કારણે, અમારી પ્રકૃતિનો આશ્રય ને આ જગત હું ઉત્પન્ન કરું છું, હું એનો ક્ષય કરું છું, વળી નો કલ્પા વધારે હું ઉત્પન્ન કરું છું. આવી પ્રક્રિયાની અંદર જે ઉત્પન્ન થાય છે એવા પ્રાણીઓને કોઈ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી, એ બધા પ્રકૃતિના વશમાં છે. હું પ્રકૃતિનો, હું પ્રકૃતિનો સ્વામી છું, એ બધા પ્રકૃતિના સેવક છે. અવશમ પ્રકૃતિ વશાત, કોઈ પ્રકારની સ્વતંત્રતા થયા વગર અવસ્થાથી બધા પ્રકૃતિના વશમાં આ પ્રાણીનું વારંવાર સર્જન પાલન લઈને ત્યાં થયા કરે. ભગવાન આપ સદા કર્યા કરતા હો તો આપ પાપ પુણ્યના ભાગીદાર કર્યા કે નહીં? આપે આ જગતને ઉત્પન્ન કર્યું, વારંવાર ઉત્પન્ન કરી રહ્યા છે. કોઈકને આપ ધનવાન બનાવો, કોઈને ગરીબ બનાવો, કોઈને પાપી બનાવો, કોઈને પુણ્યશાળી બનાવો, કોઈને સુખી બનાવો, કોઈને દુઃખી બનાવો, આવી રચના આપ કરતા હો તો પછી આપનો પક્ષપાત તો કરો જ ને. કોઈને સુખી બનાવે, કોઈને દુઃખી બનાવે, પક્ષપાત કરો કે નહીં? એટલું નહીં પણ ક્રૂરતા છે, દુઃખી બનાવો કોઈ. વિચાર કરો, જગતનું સર્જન કરીને પ્રાણીઓને દુઃખી બનાવવા કેવી ક્રૂરતા હશે ને? હશે કે નહીં? ક્રૂરતાનો દોષ છે, પક્ષપાતનો દોષ છે, વૈષમ્ય, વૈષમ્ય નહીં પક્ષપાત, ક્રૂરતા. આવો દોષ ભગવાન આપને લાગે તો એનો થયો કે આ ધર્મના ધર્મરૂપી આ કર્મના આપ કેવા બન્યા? આ ધર્મના ધર્મનું કર્મ આપને ચોંટે જ સુધી આપ એને સંસારી બની ગયા કે નહીં? તો કે નહીં નહીં. નવમા શ્લોકમાં કહ્યું, નિશમાંતાની કર્માણી નિબંધનથી ધનંજય, હે ધનંજય અમને કોઈ કર્મ મને બંધનરૂપ નથી. ભગવાન હવે પાછી પ્રક્રિયા સમજાવે છે કે કેવી રીતે મુક્ત થવું. એમનો સ્વભાવ સમજાતો સમજા આપણને પણ સમજાશે કે અમે કેમ છૂટાશો, કર્મ કર્યા છતાં પણ હું બંધાતો નથી. નચમામ તાન કર્માણી નિબંધનથી ધનંજય, હે ધનંજય આ સર્જન પાલન લય સર્વ કર્મ કરવા છતાં કોઈ પણ કર્મ મને બંધન કરતા નથી. રૂવણી કહું, નિયમ તો એવો છે કે જે કર્મ કરે એ કર્મથી બંધાય, અર્થાત કર્મ ફળ એને લાગે. તો કેમ ભગવાન કહી શકું આપ કર્મથી બંધાતા નથી? ઉદાસીન ઉદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ, આ બધા કર્મ થઈ રહ્યા હોય છતાં પણ કર્મ ને કેટલું કર્મ, કેટલું સર્જન લે છું, પાલન લે છું, આ બધું થતું હોવા છતાં પણ અસક્તમ તેષુ કર્મ શું, આ બધા કર્મ કહું છું અસક્ત છે. અસક્ત અર્થાત આસક્તિ રહી કર્મ, કર્મ થયું અને આસક્તિ નથી. હું કર્મ કર્યું અહંકાર નથી, કર્મ ફળ ઉત્પન્ન થાય એમાં પણ અહંકાર નથી, એમાં ભોક્તૃત્વ નથી. આમ કર્મ કરતી વખતે કર્તૃત્વ નથી, ફળ ભોગવતી વખતે ભોગતૃત્વ નથી. એટલે કર્મ થતું પણ નથી, થાય છે છતાં પણ કર્તૃત્વ નથી, અને ફળ મળે પણ તો પણ એનું અશક્ત. ફલસંગરહિત રહિતમ અભિમાન વર્જિતમ અહમ કરોમી, હું આમનું કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન મને નથી. એટલા નમ્ર છે ભગવાન તો પ્રકારનું અભિમાન નથી. એટલે શંકરાચાર્ય કહો, અતઃ અન્યસ્યાપિ કર્તૃત્વ અભિમાન અભાવ ફલસંગ અભાવસ્ય અબંધ કારણમ. ભગવાન છે ને પણ આવું કહે છે, પોતાનો સ્વભાવ કેમ કહે છે કે અર્જુન તું પણ એવો થઈ શકે, તું પણ આટલું છોડે છે કર્મ કરતા કરતા હું કર્મ એવું અભિમાન ધરાવે તો કર્મ બંધાય. આત્મા ક્યારેય ખરેખર કર્મથી બંધાઈ જ ના શકે. કઈ વસ્તુને કર્મ માને છે? કર્મમાં આત્માને કર્મ તો બે કોઈ જોડાઈ શકે જ નહીં. એક જળ છે, એક ચેતન છે, બે વચ્ચે કોઈ પ્રકારનો જોડા હોય ના છે. અને કઈ વસ્તુ જોડી આવે છે? આ કર્તૃત્વ, અવિદ્યાનું જન્મેલું કર્તૃત્વ અભિમાન. હું કર્મ કર્યો છું પ્રકારનો અભિમાન આત્માને કર્મ સાથે જોડી આવે છે. અતઃ અન્યસ્ય આપી બીજું કોઈ પણ વિવેકી પુરુષ હોય, કર્તૃત્વ અભિમાન અભાવ, જો કોઈ વિવેકી પુરુષ હોય એ જાણતો હોય કે હું આત્મા ચૈતન્ય છું,
ચૈતન્યમાં કોઈ પ્રકારનો વિકાર હોય જ ના શકે. કર્તૃત્વ ભોક્તૃત્વ પણ શું છે? વિકાર. અર્થાત કઈ પ્રકારનો વિકાર થયા વગર કર્તૃત્વ ના હોય શકે. હું શાંત બેઠો તો કહું છું શાંત છું, બોલવાનો પ્રારંભ કરું બને વક્તા બની જાય. અર્થાત આ હું ની સ્થિતિમાં ફેરફાર થયો ત્યારે વક્તા બને ને. પછી ધારો કે હું શ્રોતા બની જાઉં તો મારી પાછું આ કામ કરનારમાં કરતામાં ફેરફાર છે. વક્તાનો શ્રોતા બને, એ ચાલવા મળું, ખાવા મળું, જે કર્મ કરતો હું એના અનુરૂપ મારી સ્થિતિ હોય. અને આ હું ની અંદર વિકાર થયા વગર કોઈ પ્રકારનું કર્મ શક્ય નથી, કર્તૃત્વ નથી શક્ય. હું કોણ છું? ચેતન છું, નિર્વિકાર છું. અંદરથી હું કોઈ પ્રકારનો વિકાર નથી, કર્તૃત્વ પણ નથી, ભૌતૃત્વ પણ નથી. વેદા વિનાશનમ નિત્યમ યેનમ અજમ વ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતાય અંતિકમ. જે અવિનાશી અજય નિત્ય આત્મા જાણે છે એ અર્જુન કેમ કોનો ઘાત કરી શકે કે કરાવી શકે? ભગવાન કહે છે કે બધું કર્યા છતાં હું કઈ કરતો નથી, તે રહસ્ય સમજાય. બધું કર્યા છતાં કઈ કરતો નથી, બસ આ જ જ્ઞાની પુરુષ નો રહસ્ય, આ આત્માનું રહસ્ય છે. અને આ જ જ્ઞાની પુરુષ નું રહસ્ય છે, બધું કરવા છતાં પણ કઈ કરતો નથી. અત અન્યસ્યાપી કર્તૃત્વ અભિમાન અભાવ ફલસંગ અભાવસ્ય અબંધ કારણમ. ફળ સાધનો સંગ નથી, તે સરળ વસ્તુ નથી. ફળ સાધન સંગ ના હોય, ગમે તે ફળ હોય છતાં પણ કોઈ પ્રકારની આપણા પર પ્રભાવ ન પડે, કોઈ પ્રકારનો પ્રભાવ ન પડે. આ ફળ કર્મફળ એમાં કેમ બાંધે છે ખબર છે? કર્મફળ બાંધી ના શકે આત્માને. મને કેમ બાંધે છે? મારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ઉત્પન્ન, પ્રતિકાર ઉત્પન્ન કરે. તેનું ફળ આવે, મારામાં પ્રતિકાર ઉત્પન્ન કરે. કેવો પ્રતિકાર? પકડી લો, નથી જોઈતું. જોયે છે, નથી જોઈતું. ગમે છે, નથી ગમતું. રાગ લે. આ જળ વસ્તુ આ ચેતનમાં નચાવે છે ને અત્યારે. કોણ નાચે? ચેતન નાચે છે. કોણ નચાવે છે? આ જળ કર્મફળ નચાવે છે. મારી અનુકૂળ આવ્યું, એક તો કર્મફળ આવે એટલે અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારના. એના પછી છાપ લગાવો, છાપ લગાવ્યા પછી હર્ષ એ પ્રકારનું પ્રત્યાઘાત જન્મ. આમ કર્મ ફળ આપણામાં પ્રત્યાઘાત જન્મ એમનો જ માન્યું, એ માનવાની જરૂર નથી. દોરા કરતા નચાવ્યા જ કરે છે. સાથે જો હર્ષ ઉત્પન્ન થાય એટલે કે મારે જોઈએ છે, ફરી કરવું છે, એમ કે ભાઈ કર્મ કરવાનું. શોક ઉત્પન્ન થયો કે નહીં જોઈએ, ભાઈ પછી ટાળવાનું કર્મ કરવાનું. આ પ્રત્યાઘાતમાં નાખ્યા જ કરતો હોય. બીજું કર્મ ફળાવ્યું હોય ભાઈ એ પ્રત્યાઘાત, બીજું આવ્યું ત્રીજો પ્રત્યાઘાત. આ માણસ આ પ્રત્યાઘાતમાં જીવતો હોય છે, બીજો કોઈ સ્વસ્થ જીવન જીવી શકતો જ નથી હોતો. આનું નામ બંધન. કર્મફળ કેમ બાંધી શકે? મારામાં રાગ અને દ્વેષના પ્રત્યાઘાત ઉત્પન્ન કરતા હોય. બીજું કશું પ્રત્યાઘ ઉત્પન્ન કરી જ ના શકે, તો એ જ ના કરી શકે. હું જળ હોઉં તો એને ઉત્પન્ન કરે, અથવા હું એટલો સ્વસ્થ હોઉં તો પણ ઉત્પન્ન. આપણે જળ તો બની ના શકીએ. આ જળ છે એ કેવું છે? તો બની ના શકીએ. એ તો પછી પાછું જવું પડે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં. એકવાર આટલા આપણે ઉત્ક્રાંત થયા, હવે પાછા ના જવાય. હવે શું કરે? આગળ વધવું પડે. કેવું વધવાનું? આ તમસમાં તમસ પણ કોઈ જાતનો પ્રતિકાર ના કરે, અને વિશુદ્ધ સત્વમાં પ્રતિકાર ના કરે. આ રજોગુણમાં પ્રતિકાર જ બધો. કામ એ શહેર, ક્રોધ એ શહેર, રજોગુણ સમજવાનો. આ રજોગુણ ઉત્પન્ન કરનારો, રજોગુણમાંથી ઉત્પન્ન થનારો આ કામ અને ક્રોધ કે રાગ દ્વેષ છે, અને આ જ્ઞાન વિશુદ્ધ સત્વ છે. જેમાં કોઈ પ્રતિકાર નથી. અન્યથા કર્મ ભી બધ્યતે મૂળ હે કોષકારવત અભિપ્રાય હે. ભગવાન કોનો અભિપ્રાય છે કે નહીં કરે મનુષ્ય હંમેશા કર્તૃત્વ અને ભોક્તૃત્વથી બંધાયેલ રહે છે. વિચારો, અભિમાન લે છે મેં કર્યું અને ભોગવે છે ફળ, એમ કરીને એમાંથી કોઈ ને કોઈ પ્રકારનું એ કઈક સંતોષ ઈચ્છી રહ્યો છે. કોઈને કોઈ તો પોતાની જાતને એ રક્ષણ કરવા, પોતાનું રક્ષણ કરવા માંગતો હોય. પણ જેમ કોશે તો પોતાને રક્ષણ કરવાની પ્રક્રિયામાં બંધાયેલો હોય છે. મનુષ્ય પણ પોતાનું રક્ષણ કરવાની પ્રક્રિયામાં, મુક્ત થવાની પ્રક્રિયામાં, ઉન્નત થવાની પ્રક્રિયામાં પછડાતો હોય છે, બંધાતો હોય છે. અને વધારે વધારે
અંદર ઘુવાતા હોય છે. એ ભગવાને રહસ્ય સમજાવ્યું કેવી રીતે આપણે મુક્ત થવું. ભગવાન નું નિત્ય મુક્ત છે. જગત નું સર્જન પાલન લય સર્વ કરવા છતાં પણ હું ક્યાંય પણ બંધા ઉદાસીન ઉદાસીન જેમ ઉદાસીન મનુષ્ય કોઈ પક્ષ ના લે. વચ વિવાદ ચાલતો હોય ઉદાસીન કોને કહેવાય? સાંભળો તો ના હોય એવું નહીં, સાંભળો તો બરોબર, તો કોઈ પક્ષ ના લે. એના અહીંયા ઉદાસીન શબ્દ છે એટલે કશ્યચિત પક્ષમ ભજરે, કોઈનો પક્ષ ના લે એમના ઉદાસીન. આપણે ઉદાસીને શું સમજીએ? ઉદાસ સાચા ઠેરાવવા છે. જે આ સાચા ઠેરાવવાની જરૂરિયાત મુક્ત થઈ ગયો છે. સાચા ઠેરાવવાની જરૂર હોય તો વિવાદ કરો ને, સાચા ઠેરાવવાની જરૂર નથી. હંમેશા માણસ પોતાની જાતને કોઈ રીતે સાબિત કરવા માંગતો, પ્રૂવ કરવા માંગતો હોય હું કઈક છું. આમ બીજી દુનિયાને બતાવવા જરૂર પડે આપણને કે હું કઈક છું, હું મોટો છું, હું આમ છું, ફલાણો છું. એવું થાય તો મને લાગે હું કઈક છું. અંદરથી જે પ્રકારની એક અસલામતી છે એ અસલામતીમાંથી મુક્ત થવા માટે મારે મારી જાતને સ્વીકારવાની જરૂર પડે. મારે મારી જાતને સાબિત કરવી પડે કે હું કઈક છું. એ ક્યારે સાબિત થાય? જગત સામે હું સાબિત કરું કઈક છું તો મને લાગે હું કઈક છું. પણ જેની એવી રીત તો સાબિત કરો તો જન્મો જન્મ ચાલે જ કરે. સાબિત કરવા જરૂરિયાત માં મુક્ત થઈ જાઓ તો સાબિત કરવા જરૂર જ ના પડે. ભગવાન કે અનુમાન મુક્તિ જે કોઈ પ્રકારની સાબિતીની જરૂર નથી. કોઈ રીતે પોતાનું આપણને શું કે દરેકનું નામ લખ લખ જ કરીએ. ચોપડી લખી એમ પછી નામ પુસ્તિકા લઈને પછી નામ લખ બધી આ મારું નામ ખેંચો કેમ? તો કે મારી મહાન દક્ષિણ ઋષિ મુનિ નામ વામ લખ્યા નથી. ખબર નહીં કોને શું રચ્યું. આ તો આપણે માનીએ છીએ કારણ આ રચ્યું પેલું રચ્યું કઈ ખબર નથી. કેમ ખબર નથી? એમનું નામમાં એવો નામ ચિત્ત જ નહોતો. સ્વામિનારાયણ એક વાર લખી દઈ ગયા કે એક માણસ એક મહાત્મા પાસે આવીને કે ભાઈ એ ગુરુ ગ્રંથ સાહેબ હૈ તો મહારાજ એક કબીરજીની જો ગુરુ નાનક ની રચના કે ગુરુ ગ્રંથ સાહેબ એનું બહુ દોષ હૈ. ભૂલો અંદર એ ભૂલો હશે કેવું કેવું? હવે મહાન ગ્રંથ ને આટલા બધા દોષ કેમ અંદર? મહાત્મા બહુ સરસ એને કહ્યું, સારું તારે કામ કર એટલે હું તને નોટ પેન્સિલ આપું છું, હું જે લખાવું છું તું લખ. એક શરત મારી સામે જોઈને લખ, પેલા સામે જોઈને લખ, મારી સામે જોઈને લખ. પેલા જે લખાવે મહાત્મા સામે જોઈને લખતો જાય. પછી જોયું જો કેટલા અંદર ભૂલો છે, કેટલી બી ભૂલો છે. કેમ કે જબ હું ગુરુજી લખતે નાણક ત્યારે એ જે લખે છે તમે ભગવાન તમે લખતા હોય એની દ્રષ્ટિ અહીં નથી, એની દ્રષ્ટિ ત્યાં છે. એટલે આમાં દોષ રહી જાય છે. મારા દ્રષ્ટિ ક્યાં છે? ઈશ્વર સમય દ્રષ્ટિ. એવું હોવાને કારણે બીજી કોઈ વસ્તુ સિદ્ધ કરવાની કઈ આવશ્યકતા જ નથી. આમ આ આપણા મનની પ્રક્રિયાઓ સમજવાની જરૂર છે. કેવા દરેક દરેક સંજોગોમાં હંમેશા આપણે આપણી જાતને આગળ કરવા ઈચ્છતા હોઈએ છીએ, આપણી જાતને મહત્વ સ્થાપિત કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ હંમેશા. એનું નામ કે આપણે જાતે કરવાને બંધાઈએ છીએ. કદાચ આપણું મહત્વ સ્થાપિત થાય પણ ખરું, કદાચ દુનિયા આપણી વાહવા કરે પણ ખરી, એમ કરીને આપણે સંતોષ લઈએ પણ ખરા. ટૂંકમાં એક ગાંઠ વધારે બંધાય એનો તો એટલો જ છે. દુનિયા કરે છે એટલે મેં હું માંગુ છું એટલા માટે જો સમજ માંગીએ માંગણી કરવી એટલે ગાંઠ વધી. આ મનની પ્રક્રિયા સમજવી. જ્યાં અંદર અંદર વાતો કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ, કઈ વ્યવહાર કરતા હોઈએ, મનનો સ્વભાવ જ છે. કોઈ તો પોતાનું મહત્વ સ્થાપિત કરવું, હું મોટો છું એમ કંઈક સ્થાપિત કરવું. કારણ કે અંદર એવી નાનમ લાગે છે કે બહારથી મોટા આપણે સિદ્ધ કરવાની જરૂર પડશે. અંદરથી બહુ નાનમ છે પોતાના. એ નાનંદી નાનંદને છુપાવવા માટે હંમેશા આપણે આવશ્યકતા શું છે? મારી જાતને મોટો સ્થાપિત કરવો. અંતેથી પેલું કહેવાય કદાચ વધારે બુદ્ધિપૂર્વક દલીલ કરવું, કશું વધારે કરવું, જેથી મારું મહત્વ સ્થાપિત થાય. બિચારા મને અનુનામાં સંસાર આખો દાડો મહત્વ સ્થાપિત કરવા કરવામાં થાકી ગયો. જન્મ મૃત્યુ ચાલે જ કરે છે.
એમને માણસ ઘસાઈ જાય છે, એ મહત્વ સ્થાપિત કર કર કરે છે. એટલે આગળ ત્યાગ કરવાનો છે. મન એવું કરતું હતું, મન છૂટું થતું નથી. ભલે આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ તો એમને મન કશું સ્થાપિત કરે કેવું પડી ગયું તું. દરેક વખતે પછી અંદરથી કઈ કુંડલી ઉભી કરે, કશું કરવાનો પ્રયત્ન કરે, એમને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે. સ્વસ્થ ના બને. દરેક માંથી કશું ને કશું પામવાની પેલી ટેવ પડી ગઈ હોય. એટલે ધ્યાન કરતા કરતા શું કઈ થતું નથી, હું છોડ દઉં નથી થતું, ભલે ના થતું, કુછ હોતા નહીં હૈ. બરોબર છે. એટલે મને પણ એ બધું આમ કઈ થાય છે કે નથી થતું અંદર. એટલે મન એવું છે કે કશું ને કશું પ્રાપ્ત કરવાનું, મેળવવાનું, એને કઈ ને કઈ મહત્વ સ્થાપિત કરવાનું, આવવાનો જે પ્રયત્ન હોય છે એ બધામાં અહંકાર મુક્તિ. એટલે આ બધામાં મુક્તિ, ભીખ માંગવાની મુક્તિ, ભયમાંથી મુક્તિ, અસલામતી મુક્તિ, માં એ કહે. એમાં શું છે, કોઈ માણસ માગતો હોય અને કોઈ માણસ દોર દમામ કરતા, બંને એક જ છે. એક માણસ બંને દૂધ જીત દીધ જુદી, એક બીજા દીનદારી માગતો હોય અને બીજો દાદાગીરી કરતો હોય, એ તો બંને અંદર સરકાર બધી, માત્ર બહાર પ્રગટ કરવાની જુદા થતા. અન્ય આપી કર્તૃત્વ, હવે આ તો કર્તૃત્વ અભિમાન લખે, આપણે સમજવાની જરૂર છે. કર્તૃત્વ એટલે કેવી રીતે દરેક ની અંદર આપણે અહમ કેવો જોડતા હોઈએ, જે કરી એમાં અહમ જોડી આપે. કઈક મારું ડિસ્ટિંકશન, હું કઈક છું, એ દરેક વસ્તુમાં કોઈ ને કોઈ રીતે સ્થાપિત થવું જોઈએ. દરેકમાં મારી છાપ આવી જોઈએ. એ કર્મયોગ માટે બરોબર છે. કર્મયોગ આપણે કામ કરીએ ત્યારે બરોબર ચીવટ કરીએ, વ્યવસ્થિત કરીએ. લોકો શું કહે છે, કર્તૃત્વ અભિમાન ત્યાં કરવાનું, કર્મમાં પછી જેમ ભાવે એમ કરતા હોય, એવું ના ચાલે. કર્મયોગ એટલે કર્મ કરતી વખતે સમાજ સમ્યક આચરણ, સારી રીતે કામ કરે, તમે તમને આ કામ કરે, તમે સારી રીતે કામ કરે છે, છેવટ અમારે એવું મુક્ત થઈ જાય. કર્મયોગ મળે છે સમ્યક આચરણ, તો ધીમે ધીમે એવું સમ્યક આચરણ કે કરે આપણે જ કરે. ભગવાન એ રીતે આપણને શીખવાડે છે. તો ભગવાને પોતાનું દ્રષ્ટાંત આપ્યું કે જગતના સર્જનનું, પાલનનું, લયનું સર્વ કર્મ કરવા છતાં પણ હું કોઈમાં બંધાતો નથી, કારણ કે હું ઉદાસ નહીં છું. એ બધા જ ઉપર ઉઠેલો છું. મેં કર્યું તો મને જરૂર નથી, હું પાલન કરું છું તો જરૂર નથી, નિયંત્રણ છું જરૂર નથી, કહેતો જ નથી, જો તમને ખબર એમ જ તે કરે છે. એટલો બધા મૂક છે, કંઈ બોલતો તો ખબર ના પડે. એ તો કઈ શ્રી સાગર હોય જઈને આરામથી આખા જગતનું પાલન કરે છે, પણ ખબર પણ નથી પડતી. કંઈક બોલતો હોય, કંઈક ખબર પડે તો આપણે લાગે કાંઈ કરે છે. એની છાપ આમ બદલે છે, છતાં ક્યાંય વ્યક્ત એટલે એની છાપ બદલે છે. વ્યક્ત ક્યાંય છાપ સામાન્ય માણસ દેખાતી, એટલો બધો મૂક છે, એટલો બધો નમ્ર છે, એટલો બધો કોઈ પ્રકારનું ધ્યાન ખેંચતું જ છે. આ અધ્યયો કહેશે કે બંધારણમાં સમાન છે, કોઈને મારે પક્ષપાત નથી, ક્યાંય નથી, કોઈ પ્રકારનું ધ્યાન ખેંચતો નથી પોતાની પાસે. અને એવો આગ્રહ પણ જે રાખતો કે મારી સેવા નહીં કરતો, આમ કરીને નહીં કરતો, એવું કશું છે. જે કરવું હોય તે કરવાની બધી મુક્તિ આપી છે. આપણે મુક્તિ ક્યારે આપી છે, આપણે આપી છે કોઈ મુક્તિ? જે કરવું હોય એ કરો, હું કહું એમ જ કરવાનું. મારું ધારું જ થવું જોઈએ, મારું કયું જ કરવું જોઈએ, હું હોત આમ જ થવું જોઈએ, વગેરે વગેરે ભગવાન કહે છે. એટલે ભગવાન પોતાને સમજાવે છે, તો તત્પદનું નિરૂપણ છે. જેટલા એના સમજીએ એના જેવા થઈએ એટલા આપણે મુક્ત થઈએ, એ પૂરા મુક્ત છે. એના જેવા જેટલા થઈએ એટલે આપણે મુક્ત થઈ જાય. આખે જગતને ધારણ કરું છું, હું કોઈ પ્રકારની આસક્તિ રાખતો નથી કે મેં ધારણ કર્યું એવું કોઈ પ્રકાર અભિમાન નથી રાખતો. મેં કર્યું કોઈ અભિમાન નથી, અને કોઈ કર્મફળ પણ લાગતો નથી, એટલે અભિમાન પણ થતો નથી. હું સદા મુક્ત છું. આમ કેમ મુક્ત થયું એની પ્રક્રિયા પણ પ્રસંગોપાત સમજાવે છે. પછી 10મા શ્લોક આવતા ક્લાસથી આપણે શરૂ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः उदासीन उदासीन असक्तम तेषु कर्मसु आप न कर्म असक्त अर्थात कर्म करते वक्त अहंकार नहीं कर्म के कर्तृत्व अभिमान नहीं कर्म ना परिणाम साधे मारो कोई प्रकार नो संग नहीं का मैं उत्पन्न कर लू छे हूँ करूँ जो पण नथी अथवा तो आ भोगवामां के सारू छे खराब छे कोई प्रकार नो एवो मारो ए प्रकार नो आवेग के प्रत्याघात न होवाना कारणे हूँ कोई तो बंधातो नथी एले शंकराचार्य समझायो अतः अन्यस्य आवे कर्तृत्व अभिमान भाव फलसंग भावश्च अबंध कारणम अंते थी अन्य कोई पण कर्म करते हो एवी प्रकार नो कर्म करी सके कि ज्या अहम करोमि હું કરી રહ્યો છું આ પ્રકાર અભિમાન ન હોય એવી રીતે કર્મ થતું હોય અને કર્મફળ જયારે આવે ત્યારે પણ આ મારું કર્મફળ છે સારું કર્મફળ છે ખરાબ છે કોઈ પ્રકારનો જયારે પ્રત્યાઘાત ન હોય ત્યારે કર્મ અબંધ કારણ આ પ્રકારનો જે આ પ્રકારની જે દ્રષ્ટિ છે એ મનુષ્યને બંધનમાંથી મુક્ત કરનારી અર્થાત બંધનમાંથી બંધન રહિત રાખનારી છે અને ટૂંકમાં કર્મમાં અહંકાર હોવાના કારણે અને કર્મ ફળમાં આસક્તિ હોવાના કારણે જ મનુષ્ય બંધાતો હોય છે સમજાવ્યું ઈશ્વરે સૃષ્ટત્વ ઔદાસીન્યમ જ વિરુદ્ધમ એક વાર ભગવાન કહે છે કે હું સર્વ ભૂતગ્રામ કૃષ્ણમ વિસૃજામિ આ સર્વ જગતનું હું સર્જન કરું છું એમ કહે છે સમગ્ર જગતનું હું સર્જન કરું છું અને ભાઈ પાછા કહે છે ઉદાસીન ઉદાસીનમ હું તો કઈ કરતો નથી અર્થાત સર્વ પ્રક્રિયા થઈ રહી હોય ત્યારે પણ ઉદાસીન જેમ નિષ્પક્ષ રહેલો છું હું સર્વ કર્મ કરું છું સર્જન પાલનમાં અને છતાં પણ આ કર્મ થઈ રહ્યા ત્યારે પણ હું ઉદાસીન છું ઉદાસીન એ ઉપર ઉઠી ગયો છું ઉદાસીન એટલે ઉપર આમ સર્વ કર્મથી ઉપર ઉઠી ગયો છું કર્મ કરવાના અભિમાનથી કે કર્મના ફળની અસરમાંથી ઉપર ઉઠી ગયો છે તો આવું કેવી રીતે બની શકે ભગવાન કે આપ સર્વકર્મ કરી પણ રહ્યા છો એટલે કે જગત સર્જન કરો યશ આપ લેવા માંગો છો બધું હું કરું છું અને જો આપ કહો છો કે હું આ સર્વકર્મ દરમિયાન ઉદાસીન છું આ પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે એ કેવી રીતે આવી પ્રકારની શંકા કરીને એટલે શંકરાચાર્ય કહે છે આગળના દસમા શ્લોકની વાંચન तत्र भूतग्रामं इमं विसृजामि उदासीनवदासीनम् इति च विरुद्धमुच्यते इति तत्परिहारार्थमाह तत्र तत्र लगे आगामी श्लोकमां कहेवामां आव्युं ભૂતગ્રામમાં મેં સૃજામી આ સમગ્ર જગતના સર્વ પદાર્થોનું હું સર્જન કરું છું વળી ઉદાસીન ઉદાસીનમ સાથે સાથે ઉદાસીન જેમ હું રહેલો છું એથી વિરુદ્ધમ ઉચ્યતે કર્મ કરવું હોય તો ઉદાસ તમે કર્મ કરી રહ્યા હોય તો ઉદાસીન છો ન કહેવાય ન કરી રહ્યા હોય તો ઉદાસીન છો એમ કહેવાય બે પ્રત્યે બે સાથે બંનેનો અંદર પરસ્પર વિવાદ ચાલતો હોય તો કોઈ પણ પક્ષ જેને ન લેતો હોય કોણ જીતે કોણ હારે એના કોઈ પ્રકારના પક્ષમાં કે જેને રસ ન હોય તે બંને પ્રત્યે તટસ્થ અને ઉદાસીન કહેવાય અને તે રીતે કર્મ થઈ રહ્યો ત્યારે પણ જે હું કરું છું કર્મ ન કરતું હોય એને ઉદાસીન કહેવાય
તો હું સર્વ કરી રહ્યો છું એમ પણ આપ કહો છો, અને જો એનો ઉદાસીન એમ પણ આપ કહો છો ભગવાન આ વસ્તુ એટલે કોઈ કરી ના શકે.